નમસ્કાર મહેશ દેસાઈ હાસ્યની આ સફરમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ગોવા હસતા રહેજો મિત્રો કોઈએ બહુ સરસ કહ્યું છે કે તનનું વજન વધે તો વ્યાયામ કરવો પડે મનનું વજન વધે તો ધ્યાન કરવું પડે ધનનું વજન વધે તો સારા કાર્યમાં દાન કરવું પડે અને જો તમારા મગજમાં ગમ ટેન્શન ચિંતાનું વજન વધી જાય તો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે લાઈક કરવી પડે ઓવા ટેન્શનમાં નહીં રહેવાનું અહતા રહેવાનું ડખા તો બધે જ વખાય વધે જ પણ કૂતરો ભસતો સારો અને માણસ હસતો સારો એક ભાઈ મને કે મહેશભાઈ સફળ ગૃહિણી કોને કહેવાય બેનો સફળ ગૃહિણીનું લક્ષણ હું મેં અહતા અહતા કીધું સફળ ગૃહિણી એને કહેવાય જે ઊઠી જાય ફટાફટ ફટાફટ પતિનો ટિફિન ભરી દે પતિનો પતિફિન આલીને રવાના કરી દે અને પછી મોબાઈલ લઈને બે જાય ડીપી વોટ્સએપ ફેસબુક એને સફળ ગૃહિણી કહેવાય આ આજકાલ એ જ ચાલે છે બહેનો એ ગ્રુપ બનાવ્યો હોય સાડીના ફોટા ગ્રુપમાં ઠોકસી નવો ડ્રેસ લાયા અલી ચંપા જો ચંપાનું ઘરવાળાનું મન જોણતું હોય કે હવે આ ગ્રુપમાં આવ્યું નવારી મંગાવીશ ઘેર આવીને પત્ની શું કે હેલો સ્વામી આજ તો હું તમારા માટે સટલાઈ બજારમાં છું પેલો ખુશ થઈ ગયો હા હા કદી મધી આજ તું મારા પર આટલો બધો પ્રેમ સ્પેશલ સટ લાઈ નહીં મારી બર્થ ડે નહીં આજ મેરેજ એનિવર્સરી તને હું હું મને કે શેલ આવ્યો તો પંચોતેરસો રૂપિયાની સાડીઓ લઈએ તો બે શર્ટ આવ્યો માતા કેવાય છે પ્રેમ કર એનો પત્ની કહેવાય વટ પાડો એને વાઈફ કેવાય અને બીવરા હોય બાયડી કહેવાય કહેતા હોય મારી પૂછવું પડે જો પૂછતા હોય તો આશા બેનોય બહેનો હુશિયાર ભાઈ એમને પૂછવું પડે જો એ પૂછતી હોય તો ખરેખર જબ્બર પ્રેમ ચાલે છે દુનિયામાં હો પતિ પત્ની વિશે અમારા કલાકારો હસતા હસતા કઈ ને ભાઈ પતિ પત્ની એટલે પેલા ચેસમો રાજા અને રોણી જે ઉચ્ચ તમે જોજો જે ચેસ રમતા હોય એમને ખબર હોય રોણીને શૂટ મારી હારી ગમે તે બાજુ ગમે તે દિશામાં ગમે તેમ ફર ગમે તેટલો ડગલો ફર એનો સૂટ અને રાજા એક જ ડગલું એ પોતાને બચાવ માટે ભરવાનું આપણે બધા કહેવાના રાજા ડોક્ટર જોડે જો ઘરવાળો બતાવીને આવ્યો ચાર હાડા ચાર થયા તા પત્નીએ ધીમે રહીને કીધું તમને શું કીધું ડોક્ટરે પેલો કે મને ડૉક્ટરે ચા મૂકી દેવાનું કીધું પત્ની હરો એને કે હા સારું કરી લો મેલજો મારે પીવાનું બાકી આજુબાજુ મનજો વ્યવસ્થિત અરે ઘરે બેનો કોઈ ના પાછો હો અમાર બાજુમાં બે બુનો વાતે ચડેલી આ બર્યું કોરોના એ તો દાંત વાર કે થયું સંગી અરે કોરોના આવ્યો ને બર્યું હું કઉ તને કોઈને કહેતી નહીં એટલા બધા ઉકારા પીધા ને તે મારો છોકરો કારો જન્મી મારે છોકરાને હાસ્યમ હોય પણ તમે જુઓ પણ કોરોના ઘણું શીખવાડીને ગયો છે ભાઈ પાસા વારો પાસા વારો બેનો પાછી છે એવી ખબર છે આમ કહેવાય છે ને છેલ્લું હથિયાર કયું બધો ખબર છે હં ખોટું લગાડતા બહેનોનું છેલ્લનું હથિયાર વાંસુ તમાર ઘેર આવીને હું હું હક પાછો પાછો હરવો રોવી રોવ્યો પેલો મેકઅપ બેકઅપ બગડી ના જાય ને પેલું બધું કરાઈને આવ્યો ભાઈ બધું પીઓ પીને બધું બધું બગડી ના જવું જો તમારે ઘેર આવીને હું બાર્યું રોવાનું ચાલુ કરી દીધું તે એક બૂન ખૂણામાં બેઠો બેઠો રોવી ઘરવાળો આવ્યો બોલ્યો ને હોમું જોયું પણ કોઈ બોલ્યો નહીં હો બોલ્યા હું ટીવી ચાલુ કરીને આવી ગયો પેલી ખૂણામાંથી તોડે જોરથી ભેંકણા તોડ્યા તોય પેલો બોલ્યો નહીં પછી પેલી કંટાળીને હોમું જોઈ કે તમને પડી નહીં જે ઘરમાં મો સ્ત્રીનો આંસુ પડ્યો એ ઘરનો સત્ય નાશ થઈ જાય ડાયલોગ ચાલુ કર્યો તમને મારી પડી નહીં હું કલાકની રો છું તમે ટીવી પડ્યો પેલો કે જો ગયા શુક્રવારે તું રોતી હતી તે મેં તને કીધું શું થયું જામ રોવી તે તું એવું કીધું કે તમે રવા દો તમને નહીં ખબર પડે મેં કીધું સારું એ વખત નહીં ખબર પડે આ વખતે નહીં ખબર પડે જો બેનો હવે એવું નહીં ભાઈઓ હવે હોશિયાર થઈ જાય હીમે ધીમે ધીમે ઇમનામો સમજણ આવી જઈ કે હારું અમને બહુ વતા એમ મજા નહીં બાકી ભલે આગાહીઓ કરો વાવાઝોડું આપો બીપર જો એ આવે છે ભાઈ હું તો એટલું મોનું તમારા ઘરમાં જો રહોડામાં ચમચી થાળી વાટકી ઠણેંગ ઠણેંગ ખખડે એટલે સમજવાનું એક નંબરનું સિગ્નલ લાગ્યું જો રહોડામાંથી મોટા પાયે ભારે અવાજ આવો ઠરાટ કરતો છોકરાને એક લાફો વરગાડો ઠરાટ કરતું અવાજ આવો પાડોશી હમો જુમલો થાય સમજવાનું આજ બે નંબરનું સિગ્નલ લાગ્યું આન જો ઓખ ત્રોસી કરો મોટા ડોરા કરો જોર જોરથી બૂમો પાડો તો સમજવાનું હાથ નંબરનું સિગ્નલ લાગ્યું સાવધાની હટી તો દુર્ઘટના ઘટી પડદા પડદા બંધ કરી શોનતી રાખવાની વાવાઝોડું તાટકવાની તૈયારી આન જો સૂટું વેલણ કહો હોણ જી આવત સમજવાનું દરિયા કોઠો વટી ગયો आवाडा थोडी बचवाय मान रो मन रो मॉन रो बस शेफ्टी आणि सुरक्षा हातमा स्टाफना कामा केपी साहेब एकच वा महेशभाई संस्कृत शिखो संस्कृत शिखो मी की तू वात हाची कांतीभाई संस्कृत शिखवीच जो बरी भाषा वला हवा आई आंग्रेजी आिंदी आ गुजराती સંસ્કૃત તો સાહેબ દેવોની ભાષા છે સંસ્કૃત તો સૌથી મોટી ભાષા છે બધી જ ભાષાઓની જનેતા કહેવાય એટલે તમે કહો સંસ્કૃત શીખવાનું મને કે ના સંસ્કૃત શીખો એનો બહુ ફાયદો થા હું ફાયદો થા કે ઘરમાં પતિ પત્ની કોક વાતમાં લોચા પડીને ઝઘડવા માંડી પણ સંસ્કૃતમાં ઝઘડી જોર જોરથી ઝઘડી તો બાજુ શું લાગે કોક હવો ને ચાલતો હશે કોઈ મંત્ર દેવોની સ્તુતિ કરી કે એવું લાગે હા એમ કોઈને વેમ પડે નહીં પણ ખબર નહીં કે દેવમ દેવી ચાલે હમ ગચ્છામી તું ગચ્છામી કોકના મનમાં મંત્રો જોર જોરથી ચાલી ન તાતો ન માતા ને બંધુ ન દાતા ન ધાતા કાલથી જ ચાલુ કરો અને નક્કી કરો સંસ્કૃતમાં જ બોલવાનું એટલે પાડોશીઓ બિચારો હાથ જોડીને ઊભો રે ખારું ધાર્મિક વૃત્તિવાળું પત્નીએ તો પોલીસ સ્ટેશનમાં ફોલ કર્યો તાત્કાલિક આવો તાત્કાલિક આવો પોલીસ કે પણ શું થયું તમે તાત્કાલિક આવો મારા ઘરમાં સિરિયલ કિલર ઘૂસી ગયો મારા પોલીસ ટેન્શનમાં આવી ગયું તમે જોવા તો ગાડીઓનો ધાડે ધાડો ઉતરી ગયો સિરિયલ કિલર આવી ગયો સાહેબ ટિંગ ટોંગ ટિંગ ટોંગ દરવાજો ખોલ્યો પોલીસ કે છો સર સિરિયલ કિલર પત્ની કે પેલો બેઠો આઈપીએલ જોવો સિરિયલો જોવા જ નહીં દેતો જાનની આઈપીએલ ચાલી હતી ત્રણ સિરિયલ કિલર કરી દીધો સમજવા સમજી ગયા જો કે હવે મોબાઈલ આવ્યો તો ઘણું સારું હો મોબાઈલના ફાયદા બહુ ખૂણામાં બેઠા બેઠા જે જોવું હોય જોવાય પહેલાં મારા હાર ટીવી એકલું હતું ને તાણે તકલીફ બહુ પડતી દૂરદર્શનનો દડો હલ હલ કરે ઘણી તો કોઈ આવે નહીં તોય બેઠા બેઠા જોઈ રહીએ અમારે કાકા તો પરોડીએ ચાર વાગ્યા સુધી ખાલી ઝરમરિયો જ જોયો હમણાં કોક આવો કોક આવો મોબાઈલનો ફાયદો થાય હો એક પતિ તો વરી હવાર હવારમાં આધ્યાત્મિક મૂળમાં આવી ગયો ક્યાંથી હું આવ્યો ક્યાં જવાનો ભવિષ્ય મારું શું જિંદગીનું કોઈ નક્કી જ નહીં પત્ની રહોડામ બોલી રહોડામથી હો મોહણીઓમથી આવ્યો છે મારી જિંદગીની પથ્થર ખોડવા નાલાયક નરકમાં જવાનો કતિ જ્ઞાન થઈ ગયું ઓખું ગુળી જી ગયું મારા હારા આપશું એક ભાઈ વળી મૂળમાં આવી ગયા તે ગૂગલમાં અત્યારે તો બધું કે ગૂગલા ને પૂછો કોક હોય કે ગૂગલા ને પૂછો ગૂગલો એટલા ગૂગલ ઓ પણ સાચું કહું જવાનીઓ જે ગૂગલો નહીં આલા ને એ ગોમના ઓટલો બેઠેલો ભગલો આલશે છે જગલો વાલ દુનિયાની માહિતી અનુભવથી મતલ અનુભવથી ઘડે ગયેલા ડોહા કહેતા હોય ને કે બેટા આમાં પડશ્યો નહીં પણ બેટા ઝાલ્યા ના રહી પપ્પા તમને ખબર ના પડે મા કહેતી હોય કે બેટી આમાં મજા નહીં તો એકચુલી મમ્મી મોમ મોમ કઈ પાછો ખબર નહીં કે જૂનો બોમ્બ છે આખી સોસાયટી મોમ તમને ખબર ના પડે રવા દે રવા દે

કે એ બે દાડા પહેલા ગૂગલમાં સર્ચ કરી દીધું કે મારે ફોન બંધ થઈ ગયો બહેનોની ખ્વાઈશ એટલી બધી ભાઈ એટલી બધી સામાન્ય ઢેચર દુકાન તો જાય દવાખાના તો બીજું એમનો પર્સનલ પાછી આઈટમ ખરીદતો આવી પણ આ તો હાસ્યની વાતો હા પાછા બહુ મન ઉપર ના લેતા ઘણા એવું કહેતા હોય કે સારું આપણે જોવા જઈએ કન્યા જોવા જોવાનો રિવાજ હવા આવ્યો હો આ સત્ય છે પાછું આ નહીં જે વડીલો બેઠા એમનો પૂછો સાહેબ નાનપણમાં લગ્ન થતો ઘોડિયો લગન અમાર સમાજમાં તો ઘોડિયો લગન સાહેબ અને એ સાચું હતું માનું મુહાર જોતા બાપનું મુહાર જોતા દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યાર તો નહીં નાત જોવાની નહીં જાત જોવાની આ હા એકચુઅલી મને પસંદ છે તને પસંદ છે અલ્યા હજુ તમને ચો ખબર છે આગળ જિંદગી ચો લઈ જા હ છોકરી જોવા જઈએ ને એટલે તો કહે ધીમો અવાજ હોય છન્નું પોઈન્ટ સિત્તેર વિવિધ ભારતી જુઓ શું નામ અલ્પા શું કરો છો કંઈ નહીં બપોર સુધી મોબાઈલનો બપોર છે વોટ્સએપ ફેસબુકમાં વાટા મારીને વાજી હું સારું મને કે મહેશભાઈ પૈણ્યા પછી તો વુફોર લાગ્યું હોય ને ઓહો તમે જોવો તો ચોથી આ અવાજ આવી જાય છે છેતરવાની શરૂઆત જ એથી થાય મેઠું મેઠું બોલા દુનિયા એ જ કરે છે પતિ પત્ની નહીં આખા જગતમાં એ ચાલે છે સાહેબ જ્યાં સુધી તમારી ગરજ હશે તમારી જરૂર હશે ત્યારે માન મર્યાદા અને મોટપ બાકી બધું ખોટપ હ એક પતિ પત્નીને ક્યાં તો હરવરે લાય તારી ઓગરી દબાવું તમને નવાઈ લાગી ને કોકતો હોય તો પગ દબાવો કોકતો હોય તો મોથું દબાવો આરો કે લાય તારી ઓઘરી ઓઘરી દબાવ પત્ની કે કોઈ કોઈ નઈ ચમ ઓગરી કે સત્તર વર્ષ થી ઓગરી મને નચાડ સમજી હોચાડવાનો ડર મારા ભાઈઓનો ઘણા પોતાની વાઈફનો મેડમ કહેતા હોય બહુ ભણેલા હોય પીએચડી આપણો ગામડાવાળા અમારા તિન્યાન માં અથવા મારા બૈરુ દેશી હો મારા ઘેરથી પહેલા એવું હતું હો મારા ઘેરથી અમાર લાલન પપ્પા હવે બધું જીવ અત્યારે તો હો મા ચિંટુ પોતે ને પોતે બૂમ પાય ચિંટુ ક્યાં ગયો યાર પેલો એ હું આમાં હારું કહેવાય બોલ ને મોનું ઓ ઘણા પોતાની પત્નીને મેડમ આવી અમારે મેડમને છે ને સવારે વહેલા જોગિંગ કરવા જોઈએ મારે મેડમ છે ને બપોરે બ્રેકફાસ્ટ કરી સાંજે આમ કરી મને એમ થાય કે મેડમ મેડમ કરી તું સ્કૂલમાં પ્રવેશ લીધો ખૂબ તારી મેડમે હ ભાઈ મને કેમ મહેશભાઈ આપણો ઉંમર થઈ જાય એવું ચાણક ખબર પડ મેં હરવરેન કીધું તમને ઉંમરથી એવી ત્યારે ખબર પડો જ્યારે તમારી પત્ની તમારા ઉપર શક કરવાનું બંધ કરી દે તો સમજી જજો હાડ જઈ તો ના દોત જઈ બોખા થો તોય નહીં આટલું તમારે યાદ રાખવાનું તમારો મોબાઈલ ફેદે નહીં કુનો ફોન છે પૂછો નહીં તમે કહો કા મોડું થાત જવાબ એક જ હોય કશો વાંધો નહીં તો તમારે સમજી જવાનું કે હવા આપણે ઉંમર લાયક થઈ જાય ધીમે ધીમે ધર્મ કરો ફરો દીવ દમણ કરો અયોધ્યા મંદિર જોઈએ હસા ફરો આટલું સમજી જવાનું હા પત્ની બજારમાં પતિના હંગાત જતી હતી અને પતિને શું કહે પેલો મારા હોમું જુઓ પેલો નાલાયક નફટ નરાધમ પાપી મારા હોમું જોવો પતિ કે કહ્યું પેલો હોમો ચાની કેટલી એ પતિ હરવરીને જોઉં પેલા કે ભાઈ હું નમ કે રમેશ રમેશ હાથ વર પહેલાં હોમું જોયું હોત તો હું ના બચી જાત વગડિયા અત્યારે હું સડા ફેડો મારી જાણ જોવાનું હતું તાણ હું હું પડી જઉં તો પત્તર રગડે જે મારી જિંદગીની નવા હોમું જોવી પેલો રમેશે ખણવા માંડ્યું કાકા હું તકલીફ જતા હમ હવે વામું જોઈને શું હું લેવાનું પથારી પહેરવી બોલો પેલી પત્ની હોવા મુ જોઈ રીતે બોલો જ પતિ સો વાગે રોજ ઘેર આવતો રાતે નવ વાગ્યા દસ વાગ્યા ઘેર ના પત્ની હોપડી વોપડી થઈ ગઈ પેલો આવ્યો ને પત્ની સીધી કેવા જ મંડી જો હતા હતા તમારી ચિંતામાં ચિંતામાં મારો તો જીવ જતો રહ્યો પતિ હરવારી ને કે હું અધો હતો હું થોડું મોણ્યો ને તારું મારીને જેવું પતિના ભાઈ બહેન ને કહે યાર બે દાડો પેલા જબરું થયું કે શું થયું કે મારી પત્ની કૂવામાં પડી ગઈ તે શું થયું કે યાર અવાજ આવતા હતા બચાવો બચાવો પછી પછી કે હમણાંથી શાંતિ છે હવે અવાજ બંધ થઈ ગયો બે દાડો

નાનું મોટું તમાર સારું રહેતું છે ને પેલું કે હું ધૂળ સારું રહે ગમે તેલી બૂમો પાડો અભરતી જ નહીં હારી સિસ્ટર કોણ તો જ દોડીને જોડ્યા નથી મારે તો જવાનું કોઈ બ્રધર ચાલુ રાખવાનું તમારે બહુ હોશિયાર સાહેબ ઘણા કહેતા હોય કે ઈન્ડિયામાં જ હાથ જન્મવાનું ઇન્ડિયામાં જ છે ને મેં કીધું વાત સાચી છે જન્મ પતિ હાતે જન્મ તમે મારા સ્વામી મને ક્યાં ઇન્ડિયામાં જ છે મેં કીધું ઇન્ડિયામાં જ હોય ને ચમ તે અમેરિકામાં કેવું છે પહેલાં જન્મમાં જ એટલો બધો પ્રેમ કરી એટલો બધો પ્રેમ કર્યો આમ તમે જોવા તો હાથમાં હાથ લઈને ના પૂછો વાત બહુ જ પ્રેમ કરી દે એટલે એમને હાતે જન્મનો કોટા એક જ જન્મમાં પતી જાય કીધું ભારતમાં તો પતિ પત્ની પેલા રેલવેના બે પાટાને જમ ફરતા હોય જોડે ને જોડે હોય પણ અંતર હોય રેલવેના પાટાના જમ બે હોય જોડે પણ બેના વચ્ચે અંતર હોય એટલે પહેલાં જન્મમાં પ્રેમ પૂરો થાય નહીં હાથ જન્મમાં મોટ કોટા પૂરો થાય એટલે કહેવાય છે મને હાથે જન્મ હોય ફરતા રહેલા હાથમાં જન્મ હોય છોકરીને સગાઈથી એટલે લગ્ન થવાનો હતો એટલે મમ્મી બિચારીને મમ્મીને ટેન્શન હોય હો પપ્પાને બીજું બધું ચિંતા ઘણી હોય મંડપની રસોઈયાની પણ મમ્મીને એના સંસારની ચિંતા હોય એ મા બિચારી સમજાવતી હતી જો બેટા તાર રસોઈમાં પતિનો જે મનગમતી આઈટમ હોય એ તારે શીખી લેવી પડશે એનો હું ભાવ છે ફોનમાં તું પૂછી લે હો ને આપણે એ બધી તૈયારી કરવી પડશે છોકરી આજના જમાનાની હતી કે મમ્મી એને જે જે પસંદ છે ને એ બધું મેં જાણી લીધું છે મમ્મી તું ચિંતા ના કરે બેટા ચિંતા તો કરવી પડે તું એ જાણી લીધું પણ તને બનાવતા આવડે હે બધું તાર શીખવું નહીં પડે ના મમ્મી એ બધું ઓનલાઈન ક્યાં ક્યાં મળે છે ઝોમાટામાં ને ફોમાટામાં બધું મેં જાણી લીધું છે તમે ચિંતા ના કરશો એ બધાને મેં અત્યારથી ઓર્ડર પણ કરી દીધા છે યાર તો બનાવવું જ નહીં હો

બરો હફ્તા એકચ્યુઅલી આટલી બધી ગરમી છે ને હું કાળી પડી જઉં લાવો એસી ભરો હફતા હવે છે ને મારે ગભો દુખે છે ધોકેણાથી કપડાં ધોઈ ધોઈને લાવો વોશિંગ મશીન બરો હપ્તા એકચ્યુલી હવે બધા એક્ટિવા લઈને દબો લઈને દહીણું જરાવા જાય છે મારે પણ જોઈશે બ્રેક નહીં મારવાની પગ પૂરા કરી દેવાના પણ એક્ટિવા તો જોઈશે બરો હફ્તા સાહેબ બધું લાવો પેલા બિચારાને આઠ હજાર પગાર હોય હપ્તા ભરતા ભરતા ભાઈ બિચારો પૂરો થઈ જાય પાછા ક્યાંય બેહારો કે દાદા જ્યાં જ્યાં નહીં દાદા કંટાળીને કાઢ્યા તમે ભાઈ હ કહેવાય છે ને સાહેબ આ લગન જીવન રહ્યું ને કાશ્મીર જેવું છે કુવારો નહીં ખબર પૈણેલોને ખબર છે કાશ્મીર બહારથી જ સુંદર છે ખૂબ રડિયામણું સ્વર્ગ જેવું પણ આતંકવાદીઓનો ત્રાસ લાક્ષક પયણી ગયા સ્વર્ગમાં આવ્યા પણ ચોક ચોક ઘરમાં જાણા જણા આતંકવાદીઓના હુમલા ચાલુ રહે ભાઈલોગ આવો સમજી ગયા હા એક પતિ પત્ની પાંત્રીસ વર્ષનું સફળ લગ્ન જીવન જીવ્યા નવે લાગી ને મને લાગી મેં અરવરેને બોલાયા કીધું કાકા હારું આ જમાનામાં પોત્રીસ વર્ષ તમે સફળ કઈ રીતે રહ્યા કેવી રીતે તમે સફળ લગ્ન જીવન જીવ્યા મહેશભાઈ એમાં એવું છે ને હોટલ કેન્ડલ ડિનર મ્યુઝિક પાર્ટી ફરવા જવું આ બધું કરવું પડે કીધું તમે આવું બધું કરતા હતા એટલા ઝઘડા ઓછા થતા એટલે તમારું લગ્ન જીવન સફળ રહ્યું મને કે ના એવું કરતા હતા પણ હું સોમવારે ડિનર માટે જાઉં મારી વાઈફ મંગળવારે જતી હું રવિવારે સંગીત ને મ્યુઝિકની પાર્ટીમાં જાઉં એ શનિવારે જ હતી હું ગુરુવારે આબુ ફરવા જાઉં એ એની રીતે બુધવારે જ હતી અમે ડિસ્ટર્બ એકબીજાને કર્યા જ નહીં કરવા જેવું હો હું અમની રીતે જ જીવ્યા છે એટલે છો પગ અડન હાથ અડન ડખા પડી જ નહીં ફરો ફરવું અહીં હા પત્ની હવાર હવારમાં ઘરવાળા ને ઉઠાડતી હતી એ ઉઠજો પેલો ભર માં ઉઠજો હા બોલ 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 આ મોબાઈલ મારા ઈશારો કોમ નહીં કરતો ચાંદીએ હું ટ્રાય કરું છું પણ મારા ઈશારો કોમ નહીં કરતો પેલો હરવાળીને કહે એ માઈલ છે એ મોબાઈલ છે પતિ થોડો હા તું નચાડી નાચી જા તારા ઈશારો પડે ના કરો એ ઘરવાળો નહીં એ ભાઈ ત્રીસ વર્ષ લગ્ન જીવન વગર ઝઘડો પસાર કર્યું ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું કે તમે ત્રીસ વર્ષ કઈ રીતે તમારું લગ્ન જીવન સફળ કર્યું અને તમે આટલા મૌન કરી રીતે રહી શકો છો ક્યારેય ઝઘડો નહીં શાંત નહીં હસતા પેલો કે ત્રીસ વર્ષ લગ્નજીવન સફળ એટલા માટે થયું કે એના આગળના ત્રીસ વરસ મેં સાડીના શોરૂમમાં નોકરી કરી હતી એમની ફરિયાદોથી એટલે મૌન રહેતા શીખી ગયો છું અને હવે હું આધ્યાત્મિક સંત બનીશ કારણ કે અનુભવ તો સાધુઓ અને સંતો નિરાશ થઈને બેઠા હતા મેં કીધું બાબા ક્યાં કોઈ આશીર્વાદ નહીં દેતે પ્રવચન નહીં દેતે ધર્મ કી બાત નહીં કરતે આધા હિન્દી આધા ગુજરાતી બાપુ બોલે બચ્ચા ક્યાં આશીર્વાદ દે ક્યાં પ્રવચન કરે મેં કીધું પણ બાપુ હું થયું તમે નિરાશ થઈ ગયા ધર્મ જગાડવાનો છે સંસ્કૃતિનો કાટ તમારું ઉતારવાનો છે ને તમે બોલતા નહીં મને કે હું પ્રવચન આ યાર આ વોટ્સએપ આવ્યું છે ને તું મારા હારાનું અમારું પ્રવચન બંધ થઈ ગયું વોટ્સએપમાં દે 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 સવારે ઉઠો તા ચાર પોચ આશીર્વાદ પડ્યા જ હોય આ હા હા એક ભાઈએ તો ત્રણ વાગે મેસેજ કર્યો ચાનો કપ મોકલ્યો મેં ફોન કરીને કીધું ભાઈ તને ઊંઘ નહીં આવતી પણ મને તો ઊંઘવા દે સવારે ત્રણ વાગે તું ચાનો કપ મોકલીને ગુડ મોર્નિંગ કંઈ ચા પીવરાવી છે હું એ પેશાબ કરવા ઉઠ્યો એક દવાખાનામાં પત્નીને દાખલ કરી છોકરું જન્મવાનું હતું પતિ બાર બેઠેલો બા બેઠેલો પતિનો બાપુજી બેઠેલા બધાને બધાને આનંદ તો હોય ને યાર દાદા બનશ્યું આનંદ હોય પપ્પા બનશું તો પેલાના આનંદ હોય બેઠેલી ને પાછી બધાને હોય ને ભાઈ તો આપણે ફુવા બનશું એવામાં નર્સ દોડમ એક છોકરું લઈને એની ચડી બદલતી હતી બારૂ અઘીસ અગીસ એટલે આ બધા ભારી આ પેલો પતિ કહેજો મારા ઉપર જ પડ્યો છો દાદો કે જા નાક મારા જેવું ફઈ દોડન દોડાય કે જો કોણ તો મારા જે વાત છે નર્સ કેટ આવ્યો તમારું નહીં આવતો બાજુવાળાનું સાફ કરવા લઈને પત્ની પતિને કહેતી હતી કે બચ્ચન ચૌ મોટો કલાકાર નહીં કહે પતિ કે હા બહુ મોટો કલાકાર ચમકે મોટો તને જેવી જ લાગ્યું કે હું જોઉં પિક્ચરમાં બચ્ચને કે દારૂ ના પીધો હોય ને ના પીધો હોય ને તોય કે પીધો હોય એવી જેવી એક્શન કરો આપણે જોતા જ રહી જઈએ જાણમ દારૂડિયો હાચુકડો ડોલતો હોય ડાયલોગ મારતો હોય શેજે ના પીધો હોય તોય બચ્ચન જેવો કોઈ કલાકાર નહીં પતિ મનમાં હશ્યો કંઈને તો નહીં પીધો અને પીધેલાની એક્શન કરે છે અને કોણ સમજાવો કે અમે જેવા કલાકાર છીએ પીધ્યા પછી જણ નહીં પીધો એમ કંટ્રોલ રહી હા મોટા ભાગના પતિઓ કલાકાર તમે કહેવાય ના પીધેલો તો પીધેલાની એક્શન કરે એમાં નવાય નહીં પણ ફૂલ છપકાવી ના આવે ને તોય પત્ની હા બોલ કાર કોઈ તકલીફ નહીં ગોડી હું બેઠે હું ગાડી હું ચલાવે પાછો હોય પાછું હોય એટલે સાચા કલાકારો એ કહેવાય હા બ્રાહ્મણને પૂછતો હતો ભાઈ કે તમે આ ફેરા ફરાવો એનો વધો નહીં લગ્ન કરાવો એનો અમનો વધો નહીં પણ આ હસ્ત મેળા કરાવો હાથ પહેલાં હું કોમ મિલનાવો બોમ્મણ હરો જો ભાઈ તું કુસ્તી નહીં જોતો લાગતો કે ના મારે કુસ્તી જોવાની નહીં કુસ્તીનો નિયમ હ બે પહેલવાનો લડીને પહેલાં હાથ મિલાવવું પડે ભાઈ હવે કુસ્તી ચાલુ થાય શરૂઆત માં જ બધું હોય તારા ઉપર આકાશમાંથી તારા તોડી લાવું પછી તો અભરાઈ ઉપરથી ડબોઈને ઉતારી હાલ પત્ની પતિને કહેતી હતી કે તમે મને જેટલો પ્રેમ કરો કે ગોડી હું તો તને બહુ પ્રેમ કરું કે એવું પતિ કે પણ તું મને જેટલો પ્રેમ કરી કે હું એ તમને બહુ કરું કે હું તમારા કરતા દસ ગણો કરું કે પતિ કે કદાચ હું મરી જાઉં તો પત્ની કે એવું ના બોલશો કદાચ કે તમે મરી ને તો હું બીજો લગન નહીં કરું કે તમારા પ્રેમ માટે કે તમારા પ્રેમનો હું અમર રાખે કે મારા જીવનમાં બીજો કોઈ પુરુષ નહીં આવો પતિ કે હું વાત કરી એટલો બધો પ્રેમ કરી કે હાસ તો તું કઈ રીતે જીવન પસાર કરી કે હું મારી બેન જોડે રહી પણ બીજા લગન તો નહીં જ કરું વાહ પતિ રાજી થઈ ગયો ધીમે ધીમેરેને પૂછ્યું કે કદાચ પત્ની કે હું મરી જઉં તો પતિ કે ગોડી જો તું બીજા લગ્ન ના કરતી હોય તો હું થોડા બીજા લગ્ન કરું તું મરી જાય ને તો હું પણ તારા પ્રેમનો અમર રાખી હું એ બીજા લગ્ન નહીં કરું કે તમે કઈ રીતે જીવન પસાર કરશો હું એ તારી બેન જોડે જ રહે પત્ની અરવરીને કે તમે મારી બુદ્ધિ જોઈને લગ્ન કર્યા કે મારી સુંદરતા તમે મારી બુદ્ધિ જોઈને લગ્ન કર્યા કે મારી સુંદરતા પતિ ખણતો બોલ્યો તારી આ મજાક કરવાની ટેવ તારી આ મજાક કરવાની ટેવ જોઈને લગન કર્યા પોતાની જાતનો બુદ્ધિ સુંદરતા વાળી થા ચોય મળતી નહીં ને એમાં પૈણા જવાની હોય ઘેર ઘેર ન થાય હગાઈ થાય માટે રહેવા આવવાનું આ અત્યારે આ ક્રેજ ચાલે છે છોકરાની હગાઈ થાય માટે રહ્યો પણ સીટીમાં રહો એકચ્યુઅલી અમદાવાદ રહીએ છીએ ગાંધીનગર કલોલમાં રહીએ છીએ કેમ કોઈ કરતો હગાઈ થાય હગાઈ થઈ જાય એટલે ઘેર મારા તી દાદા તો મેટાડોર આવી જાય એવું થયું હવે ફાવતું ફાવતું નહીં નહીં મેર પડી ગયો છોકરાનો હવે બહુ તકલીફ છે બધાય તકલીફ છે બધા પૈણી જ આવું છે હા પાછો ઘણા તો પૂછ્યું આમ છોકરાને આમ સગાઈ થાય ને લો જમીન છે હા જમીન જો સીધી સીધી ખેતરમાં આવવાની હોય ને તમારે જમીન છે ખરેખર જમીન હોય તોય નહીં પહેણ આવી હવે જો સગાઈ કરીએ પણ શરત એટલી અમારી છોકરી ખેતીનું કામ નહીં કરે મારી કામવાળી જોઈશે આ સોણ તો ભરજ્યા જ નહીં કહેવાનો મતલબ કોઈને ખેતી કરવી નહીં અને ખાવા જુઓ કેવો જમાનો આવ્યો સાહેબ હ છેલ્લે કોઈએ બહુ સરસ કહ્યું છે સાહેબ કે લોખંડ નરમ થાય લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય સોનું નરમ થાય તો સરસ મજાનું આભૂષણ બની જાય જો લોટ નરમ થાય તો સરસ મજાની રોટલી બની જાય અને જો માણસ થોડો નરમ થઈ જાય તો નરમાથી નારાયણ બની જાય સૌ આવી જ રીતે હસતા રહેજો ખુશ રહેજો એન્જોય લાઈફ વિથ સ્માઈલ થેન્ક યુ પણ એક ભાઈની પત્ની એટલી જાડી એટલી બધી જાડીન નું કોઈ ના આવો અને ભાઈ અચાનક બોલ્યો રાતી હું હું ઘુમાથી પેલી ઉઠાડી હા બોલો કે એક ઝટકે મરવું સારું કે રીબે રીબેન મરવું હારું એક ઝાટકે મરવું હારું કે રીબે રીબેન મરવું સારું પેલી કે એક ઝટકે મરવું સારું તો બીજો પગે મેલ દે બીજો પગે મારા ઉપર મેલ દે હાથી જેવો એક પડ્યો જીવ જાય છે સમજાય ઘણો લાઈટ બહુ મોડી થાય એક જગ્યાએ પ્રોગ્રામ હતો મારો એટલે મેં કાર્યક્રમમાં એવું કીધું જાહેર ડાયરામ કે ભાઈ બાળક જન્મ એટલે એને વાળ ના આવે પણ માનો હાથ એ વાળ આવી અને લગ્ન થાય પછી પત્નીનો હાથ ફરો એટલે જઈ આવું બધા કલાકારો કહેતા બીએ હું તો આવું કંઈ રવાના થઈ ગયો હા હું તો ઘેર પહોંચ્યો અઢી વાગ્યા હશે મારા ઉપર ફોન આવ્યો મને કે મહેશભાઈ બોલો મેં કીધું હા કે હું ચંપાબેન બોલું મેં કીધું બોલો બેન કે તમે હું પ્રોગ્રામ કરવા આવ્યા હતા મેં કીધું હા તમે એવી વાત કરી હતી કે પત્નીનો હાથ ફરો મોથામાં તો પતિનો ટાલ પડ મેં કીધું હા કરી હતી મન કે હું મારા ધણીનો મોથામાં હાથ ફેરવતી નહીં તોય ટાલ પડી છે તો કુનો હાથ ફરો હું ટેન્શનમાં હજી મેં કીધું બેન મારો ઈરાદો તમારા ઘરમાં ઝઘડો કરવાનો નહીં જેનો હાથ ફરતો હોય છે એનો ફરતો છે આવું પતિ પત્નીઓની આ તો વાતો પણ લોબુ આયુષ્ય જેવું હોય શું કરવાનું કહું ખોરાક અડધો કરી દેવાનો ખોરાક અડધો કરી દેવાનો પોણી ડબલ કરી દેવા પોણી ડબલ કસરત ત્રણ ગણી કસરત ત્રણ ગણી હસવાનું ચાર ગણું હસવાનું ચાર ગણું અને પત્ની કેન એ હોય હો ઘણું કરવાનું યાદ રાખવાની કદી તમારા જીવનમાં દુઃખ નહીં આવે આજકાલનો લગન ઓનલાઈન થઈ ગયો છે પેલા બરાબર છે બધા લગ્ન થતો સમાજમાં આપણે જોયું છે અત્યારે ઓનલાઈન જમવાનું ખબર ને બધું ઓનલાઈન હા ગયું એ ઓનલાઈન થઈ અમેરિકાવાળું કે અમે તો ઇમેલથી લગ્ન કરીએ ભારતવાળું કે હું વાત કરો અમાર તો હજુ ફિમેલથી જ થઈ આ ઓનલાઈન બધું ખરીદી ઓનલાઈન બધું ઓનલાઈન હવે તમે માણશો મેરેજ ઓનલાઈન જેવી રીત પતિ પત્નીને કે ભાઈ બોમણ આવેલ બોમણ શ્લોક બળગ ચલો મેરેજ તૈયાર છે તમારા બંનેના વોટ્સએપમાં તમારો કપલ ફોટો મૂકો મૂકી દીધો કે હા મૂકી દીધો ચલો સરસ વિધિ નંબર બે તમારા બંનેના વોટ્સએપના સ્ટેટસમાં સિંગલ છે તે એડિટ કરો અને જોઈન્ટ લખી દો મેં જોઈન્ટ લખી દીધું કે હા લખી દીધું હવે બંને એકબીજાને હાર પહેરાવતા હસતા ફોટા પાડી બંને પોતાની ડીપીમાં મૂકી દો મૂકી દીધા પૂરા હવે બંને જણા મારામાં હોનું બેલેન્સ કરાવી દઉં પૂરું આ લગન પૂરો બ્રાહ્મણો એ બહુ જબરા ભાઈ એક બ્રાહ્મણ આવો હવન ચાલતો હતો અને શ્લોક બોલો અને ધીમે રહી ઓમ સ્વાહા ઓમ સ્વાહા અને હરો હર રહી અને એક વાટકી આ ને યજ્ઞમાં હોમો અને એક ચમચી બાજુમાં ડોલચું પડેલું ડોલચામ ઠોકો ઓમ સ્વાહા બીજું ઠેડોલ ચામ સ્વાહા એક ભાઈ જોઈ રહ્યો એટલે એને ઉપાડ્યું હે બ્રાહ્મણમ તું હે બ્રાહ્મણમ તું ઘીમ ચોરમ ઘીમ ચોરમ હોશિયાર હતો હે વત્સ તું મત કર મત્કરસોરમ આધા તોરમ મોરમ આધા તોરમ મોરમ બોલો ચાલુ હવનમાંય મેર પડી જાય તો ભાઈ સમય છે આજકાલ તો બહુ જબરજસ્ત ચાલે છે પણ સાસુ વહુ એક સાસુ ખાટલામાં બેઠી હતી ને વહુ આવી બાજુ ખુરશી લઈને બેઠી એટલે હાહુ કે બેટા મારા જોડે બેસ ને ઓહ કે ના બા ના તમે વડીલ છો તમે સાસુ છો મારાથી તમાર જોડે ના બે મર્યાદા રાખવી પડે બા એટલે હું ખુરશીમાં બેઠી હા હું કે બેટા હું ખુરશી બેસે તો તું જાય બહુ સંસ્કારી ઘરની હતી કે બા તમે ખુરશી બેસો તો હું બા નીચે રૂમાલ પાથરીને બેહે તમારી મર્યાદા તો રાખવી જ પડે ને આટલોથી એ સંતોષ ના થયો હા હું વળી વધારે ડાયો થયો કે હું એ રૂમાલ પાથરી બેહે તો તુંચો જાય બહુ સંસ્કારી હતી કે બા તમે જો રૂમાલમાં બેસો તો હું રૂમાલ પાથર્યા વગર બેસે તમારી તો મર્યાદા રાખવી જ પડે ને હા હું કે હું રૂમાલ પાથરે વગર તું તૂચવા જાય વહુ કે બા હું દસ ફૂટનો ખાડો કરે ખાડામાં બે પણ તમારાથી તો નેચ જ રહી મારું મર્યાદા રાખવી પડે બા હા હું કે હું એ ખાડામાં બે તૂચવા જાય વહુ ચોધી સહન કર તમે જો એ ખાડામાં બેસો બા તો હું ઉપર માટી વાર દે ઢગલો એના ઉપર હું બેઝણ પડતી નહીં આટલી એકદમ વહુ હાહુ કે બા તમારા બાલ મસ્ત છે સિલ્કીન લોબાન હું માથા દારૂ બા હાહુ કે લેન બેટા અઠવાડિયું તું પહેર હું આજકાલની એવું કહેવાય તમારે જેવી રીતે નહીં માનવાની આ તો નવો જમાનો હો જમાનો બદલાઈ ગયો પહેલાં સારું હતું હું તો એવું માનું છું જો આદિવાસી હતા આપણે બધાએ ત્યારે શરૂઆતમાં તો કપડાં જ નહોતા પહેરતા પછી કેવા કપડાં પહેરતા થયા આસોપાલવનો પોદો વેટવાનો નાળિયેરીનો પોદો વેટવાનો બરાબર હતું તો આવ સારું હતું પણ આ માણસ રહ્યો ને શોધ કરી શોધ કરતો કરતો પછી પોદમથી કપાસમાંથી રૂ બનાવ્યું રૂમાંથી કાપડ બનાવ્યો હવે અબરજ્યો આખે આખો કાપડ પહેરતા થયા પહેલાંના લોકો કેવા પહેરતા પૂરા વસ્ત્રો બહેનો હોય તો ભરાવદાર એવો ચણિયો હોય એમનો સાલ્લો હોય ભાઈઓના મારા ધોત્યો હોય મોટું સરસ કપડાં હોય ઉપર પહેર્યું હોય પછી ફેશન વધતી જ એ કપડોએ કર્યો એમાંથી ચો પહોંચ્યા પેન્ટ શર્ટ ઉપર આવ્યા બેનો ડ્રેસ ઉપર આવી તો તો હવે હારું મને એમ થાય છે કે જમાનો જમવાનો પાસો પેલો જૂનો આવતો હોય ને એવું થઈ ગયું એમાંથી હવે અમારા ભાઈઓ પારસ જેવા ચડા ઉપર આવે ટી શર્ટ ઉપર આયા બેનો તમે માફ કરજો આજકાલ જોવો છો મને શરમ આવે છે કે બેનો એવો કે આ પ્રિન્ટ ટી શર્ટ ખરેખર હું થશે જ સમજ નહીં પડતી આ તો જમવાનો પેલો પાસો આવશે કે હારો નવું ચાલે છે ફેશન કરવી પણ એવી કરવી જેમાં આપણી અને આપણા ઘરની મર્યાદા જળવાય આપણા પરિવારની મર્યાદા જળવાય આજકાલ દુઃખ સાથે કહેવું પડે છે ટીવીમાં સિરિયલો એવી આવી એડવર્ટાઈઝો એવી આવી અને પિક્ચર એવા આવી કે તમે એક જ રૂમમાં તમારા પરિવાર સાથે બેસીને જોઈ શકતા નહીં સત્ય વાત છે પકડજો તમારી કાનની બૂટી તમારો ભાઈ બેઠો હોય તો બેને જતું રહેવું પડે છે મમ્મી પપ્પા બેઠા હોય તો છોકરાએ બહાર જતું રહેવું પડે છે અથવા પછી ધાર્મિક ચેનલ લગાવવી પડે છે રામ જય રામ જય જય રામ તો કોઈ એના સિવાય ઉદ્ધાર જ નહીં માટે હું તો ખરેખર કહું છું કે આજકાલની આ સિરિયલો આ પિક્ચરો અને એડવર્ટાઈ તમે જો હા 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 હદ થઈ છે એવા વસ્ત્રો પહેરી છે એવા એવા એમાં સીન આવી છે આપણોને પકડી રાખવા ગરાગને પકડી રાખવા તમે આવા ધંધા કરો છો આ ભારતની સંસ્કૃતિ નહીં આ મર્યાદા નહીં આપણે સિરિયલો પણ આપણે સત્ય હોય તો એવી ધાર્મિક જોવી જોઈએ પિક્ચરોમાં અત્યારે તો બહુ બધા સીન ખરાબ થતા જાય છે ગીતોની વાત કરીએ એમ સીનો પણ એવા આવે છે એટલે ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહી છે વર્તમાન સમયે આપણે એ દેશોમાં જઈ રહ્યા છીએ તો એ દેશો આપણા દેશનું અપનાવે છે બોલો બે દિવસ પહેલાં મેં એક ફોટો જોયો જેમાં આપણા લેબડાનું દાંતણ અમેરિકામાં વેચાય છે હાથ હાથ ડોલરમાં આપણા અમેરિકન બ્રશ ને ચાયના બ્રશ ગહવા પડ્યા છીએ અને પહેલાં આપણું દાતણ લઈને લાગીએ આ જમાનો પહોંચ્યો છે આપણા યોગ એ લોકો કરે છે અને આપણે એમના ડાન્સ કરીએ આપણે એમનું અપનાવવા માંડે એ આપણું અપનાવીએ પણ હજી ઘણી સંસ્કૃતિ આપણી જીવે છે અમેરિકન કપલ ઇન્ડિયામાં આવ્યું એટલે એણે જોયું કે ભારતમાં પતિ આગળ જતો હતો અને પત્ની પાછળ આવે હાચું ને આપણે હજુ હાલ મર્યાદા થોડી જળવાઈ રહી છે જો કોઈ શહેરમાં તમે એવું એ નહી રહ્યું એટલે પેલા અમેરિકાવાળાએ કહ્યું કે વોટ ઇઝ ધીસ ઇન્ડિયા હસબન્ડ ગોઈંગ આગે આગે વાઈફ કમિંગ પીછે પીછે અગર અમેરિકામાં તો હાથ ઝાલીને જઈએ અમે બે દનો હાથ ઝાલીને જતો હતો એટલે ભારતવાળા એ બહુ સરસ જવાબ આવ્યો કે અમનો વિશ્વાસ પાછળ આવશે તમાર નક્કી નહીં તમારું છૂટી ના મિલાય પાછળ ના આવો તમારે રાજ્ય લઈને આપવું પડે હા આપણી સંસ્કૃતિનું આપણા માટે ગૌરવ છે પણ તમે બધા ભગવાન તમે જોયા હશે લગભગ ભગવાનના હાથમાં હથિયાર હોય છે તમે જોજો ચમ હોય છે દરેકની બાજુમાં પોતાની પત્ની હોય છે રામ જોડે ધનુષ છે કારણ કે બાજુમાં સીતા છે વિષ્ણુ જોડે વિષ્ણુ ભગવાન જોડે ચક્ર છે બાજુમાં લક્ષ્મીમાં બેઠો શંકર ભગવાનને ત્રિશુલ લઈને ઉભા છે પાર્વતીમાં બાજુ જ છે ખાલી કૃષ્ણ એવા છે જે મોરલી વગાડી પત્ની તો માણસ છીએ આપણે તો હથિયાર નહીં રાખીએ તો જાય છે પણ લગ્ન સમયે તમે જુઓ વરઘોડો નેક્ર ઘણા સમાજમાં વરઘોડામાં કેવા ગીત વાગતો હોય જાનો સહેન હા 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 ઘોડા બેઠા હોય આખું ગોમ આનંદ કરતું હોય પણ તમે એ જોયું વરઘોડામાં વસ્તી તમારા આગળ હોય છે વરરાજાના વરરાજાનો ઘોડો પાછળ હોય છે અને સ્મશાન યાત્રા જોઈ યાત્રા તમને આગળ કરે ને વસ્તી પાછળ રહે આટલુંથી સમજી જો તમારી સુખની ઘડીમાં દુનિયા મોર તમે ચેડ અને દુઃખની ઘડીમાં તમને મોર કરે પણ વરઘોડો નીકળતો હોય કેટલો આનંદ હોય કેવો ગીત વાગતો હોય અમારા ગામમાં એક વરઘોડો હતો એક જણે પૂછ્યું ડીજે વાળા બિચારો પૂછ કયું ગીત ચડાવવું અમારું ગામના એ જવાબ આપ્યો પહેલું ખાલી ચડાવી દેજે ને પછી તો ખાલી જનરેટર જ ચાલુ રાખજે ને બધા પીધેલા ડીજે બીજે તમતા જરૂર જ નહીં જનરેટર ઉપર જ નાચવાના એવા ફોર્મ હોય હા કહેવાય દારૂ બંધ કહેવાય ગુજરાતમાં દારૂ બંધ સૌથી વધુ પીવાય ગુજરાતમાં છે ને આપણું ગુજરાત બિહાર વાળા કહે અમારે પોણી નહીં મહારાષ્ટ્ર વાળા કહે અમાર દારૂ છે પણ પોણી નહીં ગુજરાત વાળા કહે અમારે બધું એ છે પણ પાબંદી છે શયન શાહ જેમ વરઘોડામાં નીકળતો હોય એ જ ભાઈ એ જ જોનૈયા અઠવાડિયા ચેડ જુઓ તમે તો બરમુડો પેરીને હવારે દૂધ લેવા નેકરે આવી કેવું લાગે ને ખરેખર એક સમયે આમ મૂસ્યો ફૂટતી હોય આમ હાકોટો કરેલો શેરીનો કૂતરો હંતઈ જતો હોય સોસાયટીમાંથી નેકરે એટલો આમ આમ એના નોમનો વટ હોય બજારમાં ઊભો હોય તો લોકો એના હોમું જોઈ રહેતા હોય ઓકડી મૂસ્યો હોય ધારદાર અણીદાર દાર વખ્યો હોય એ જ ભાઈ પૈણ્યા પછી પંદર દાડો ચેડ શાક માર્કેટમાં પૂછતો એક બટેકાનો શું હું ફોન કરીને કહેતો એક દહી લેતો આવું સારું મરચ આવું આમ તો મજા નહીં પણ જો પૈણી ગયો આપણે કોઈ ના ના પડાય બધા પૈણી લાભ લઈ દાદાએ છોકરોને નહીં કીધું કે ના પહેણતા પપ્પાએ છોકરોને આપણો નહીં કીધું કે ના પહેણતા અને આપણે આવડી ભેટીને નહીં કહેવાનું બધો લાભ લેવો જ જોવો હા એક વાર તો પાણી જ લેવાનું એટલે મનમાં અફસોસ ના રહે ગરોડીની હરાજી થતી એક લાખ બાજુમાંથી અવાજ આવ્યો પાંચ લાખ બાજુમાંથી અવાજ આવ્યો અમારો દસ લાખ પંદર લાખ એટલે એક પોલીસ વાળો બાજુ ઊભો તો એને નવાઈ લાગી સારું આ ગરોડીનો આટલો બધો ભાવ ધીમે ધીમે પૂછ્યું કે ભાઈ આ ગરોડીની એવી શું ખાસિયત છે આટલા બધા ભાવ બોલાય પેલો કે સાહેબ હા ગરોડીથી જ દરેક સ્ત્રી બીવાય કે આપણા પચાસ લાખી ઉપર ગોઠતા નહીં લઈને ઘેર તો પચાસ લાખની ગરોળી લઈને જ જવું પડે હ ચાલ્યા કર બધાના ઘરમાં આવું છે જો કે આપણે ભોગવી લેવા સંસાર છે ચાલ્યા કર પણ પોલીસની વાત નીકળી એક સમાચાર મળ્યા એવા કે ભાઈ સોસાયટીમાં કોઈ પત્નીએ એના પતિનું ખૂન કર્યું સમાચાર મળતાની સાથે જ અમારા પોલીસ મિત્રો તાબડતોબ સોસાયટીના દરવાજે જઈને ઊભા થઈ ગયા એવા કોન્સ્ટેબલે પીએસઆઈને ફોન કર્યો દરવાજામાં ઊભાથી નમસ્કાર સર હા નમસ્કાર સર અહીંયા કોઈ પત્નીએ પતિનું ખૂન કર્યું છે હા તો ધરપકડ કરો પણ સર એમાં એક કારણ છે શું કારણ છે સર ખૂનનું કારણ છે પણ કયું કારણ છે તમે જણાવો એ બહેનની ધરપકડ કરો પણ કે બેનને પૂછ્યું તો ખૂન એટલા માટે કર્યું હતું કે ઘરમાં પોતું કરેલું હતું અને એમનો ઘરવાળો નામ હતું પારસ પણ લાગતો તો થોડી સારસ જેવો સારસ પક્ષીની આમ પ્રેમની જોડ બહુ એમના ઘરવાળા પારસ ભાઈ પત્નીએ ના પાડી કે પોતું કરેલું છે પગ મૂકતા નહીં છતાંય પગ મૂક્યો તેથી પત્નીએ એમનું ખૂન કરી નાખ્યું છે પીએસઆઈ બોલ્યા કરે એની ધરપકડ કરો પણ સાહેબ હજુ પોતું હુકવાણ્યું નહીં પાછો પીએસઆઈ એ કીધું હા તો રાહ જુઓ પોતું હુકાવા દો બોલો આવું સાતો ભાઈ બહેનો છે તમે ના મોનો આપણાથી કશું ના થાય એક ભાઈએ મોટું દૈત મકાન બનાવ્યું હવે ગામના સરપંચ જેવા ઉચ્ચ નાગરિક હતા સ્વાભાવિક છે બધાનો મકોન જોવા બોલાવી પણ આમાં અમારા ભોપાભાઈ એટલે બહુ જબરા ભોપાભાઈનું મકોન જોવા બોલાયા મકોન આખું જોયું રૂમ જોયા બાથરૂમ જોયો ટોયલેટ જોયું પછી બધું ઘર જોયા પછી બોપા ભાઈએ ધીમે ધીમે કહ્યું કે સરપંચ સાહેબ મકાન તો તમે સારું બનાવ્યું છે પણ દરવાજો થોડો નોનો છે તો તો કે દરવાજો નોનો છે એટલે કદાચ તમે મરી જશો ને એટલે તમારી ઠાઠડી કાઢવામાં લાશ કાઢવામાં તકલીફ પડશે આવું ભાઈ પેલા ભાઈનો ગુસ્સો આવ્યો ઘરે યાર તમને હું મારું મકાન જોવા બોલાવ્યું છું ને તમે આવું બોલો છો ઓનો ઓનો બોધો કે ગોમડામાં તો આવું ચાલો પાછું બધો કે અનુ બહાર નહીં જવા દેવાના એની છોકરાને બોલાવો ભાઈને અંદર બોંધ્યા છે પપ્પાભાઈને છોકરાને બોલાવ્યો કે ભાઈ તમે જલ્દી આવજો કે હું એક સરપંચના ઘેર છોકરો સરપંચના ઘેર આવ્યો કે બોલો સરપંચ સાહેબ શું થયું કેમ મારા બાપાને તમે બોંધ્યા છે કે તારા બાપાના મેં મકોન જોવા બોલાયા આખું ઘર બતાવ્યું એટલે તારા બાપા એવું કહે છે કે ઘરનો દરવાજો નોનો હો એટલે કે તમે મરી જાઓ ને એ દર તમારી લાસ્ટ બહાર કાઢવામાં કે તકલીફ પડશે છોકરાએ જવાબ આપ્યો કે સરપંચ સાહેબ મારા બાપો તો ગોડો છે એમાં હું તકલીફ પડો કટકા કરીને બહાર કાઢી દેવા હા બહુ મોટી વાત છે બોધીને બહાર નખી દેવો હતો તમને ભલે એમ કે છોકરો એવો હતો કહેવત છે ને વડ એવા ટેટા અને બાપ એવા બેટા એમનાથી રહેવાનું થોડા શેટા હા કે ભાઈ આની પત્નીને બોલાવો બેને બોધ્યા પત્નીને ફોન કર્યો પત્ની તાબડતું વાઈ કે બોલો કેમ મારા ઘરવાળાને બોધ્યા છે મારા દીકરાને બોધ્યો છે તમે કે ભાઈ તમારો ઘરવાળો એવું કહેશે કે ઘરનો દરવાજો નાનો છે એટલે કે લાસ્ટ બાર કાઢવામાં તકલીફ પડશે તમે મરી જવા દિવસે તમારો છોકરો એવું કહેશે કે ટુકડા કરીને બહાર કાઢશું આવું થોડું ચાલે પેલી પત્નીએ જાઓ બાલું બે એ ગોડા બહાર જ હુકમ કાઢવાય જ પૂરી આ હું જફા કરવાની બોલો ઘણા પરિવાર આખી આખા ગાઢવા દાજીલા વહી પણ તોય જિંદગી છે ચાલ્યા કરો એક છોકરો છોકરી જોવા ગયો જોવાનો રિવાજ હવે આવ્યો પહેલાં નહોતો હું હા હા વડીલો બેઠા છે ને એમને ખબર છે આ રિવાજ જ નહોતો મા બાપ નક્કી કરી લેતા અને એ જ જીવન ચાલ્યો જ હતો હું જો બ્રેક ના આવો અત્યારે તો મારો એક ભાઈ બન પહેણ્યો ને હું બે દિવસ ચેઢ જોયું તો કે શૂટું એ થઈ ગયું એટલી વારમાં કે હો ચાઇના હા ચાઇના પણ આ જોવાનો રિવાજ આવ્યો છોકરો છોકરી જોવા ગયો એટલે છોકરાએ ધીમેરીને કહ્યું કે બોલો હગઈ તો કરું પણ તારા બાપો મને હેલિકોપ્ટર આપશે હેલિકોપ્ટર આપો તો હગઈ કરવી છોડી આજના જમાનાની હતી મારો બાપો તો હેલિકોપ્ટર આપશે પણ તારા બાપાને હેલિકોપ્ટર મેલવા છેતરબેતર શક હોય જગ્યા છે એટલી હેલિકોપ્ટર મેલવાની છોકરો બોલતો જ બંધ થઈ ગયો એટલે છોકરાઓને મારે કહેવાનું કે થોડા સંસ્કાર જોજો બહુ રૂપના દીવાનાના બનતા હા આજકાલ તો સૌથી વધારે બીપીએલ બાપના પૈસે લેરવાળા ફરી પણ આપણે એકલા રૂપ નહીં જોવાનું બધું ઘણું બધું જોવું પડે હા આજકાલ સૌથી વધુ પતંજલિ હા બાબા રામદેવ સરસ લ્યો ગુરુજીએ બહુ સરસ કેટલું બધું લાવી દીધું છે ઓહો હો બજારમાં પતંજલિ પતંજલિ જો પતંજલિ બિસ્કીટ ને પતંજલિ સાબુન પતંજલિ પાવડર ને હવે અમારા ગોમના બાબા રામદેવને કહેવાનું કે અમારા ગામના જવાની આ વાર જોઈ રહી તો તમે પતંજલિ બાઈક કાઢો જે ગૌમૂત્રથી ચાલો એવો સમાચાર મળે ને કરશે તો આપણે લઈને ફરવા થા તો વળી અમારે દુલ્લાભાઈ જેવા તો એવું કહીશી કે પતંજલિ માઓ ન્યાકર તો હા પતંજલિ પતંજલિ માઓ બોલો તમાકુ ફ્રી તો વળી ઘણા એવું કહીશું કે હવે પતંજલિ મોબાઈલે આવવાના પતંજલિ મોબાઈલે આવવાના હિ કે તમે મોબાઈલ પતંજલિ અને એક છેલ્લે સમાચાર તો એવાય મળ્યા હી હતંજલિ દારૂ આવવાનું દારૂ પતંજલિ આવે એટલે તો માન્યતાય મળી જાય હવે અમારા છેલ્લે છેલ્લે એવી જાહેરાત બધાની ઈચ્છા છે બાબા કે એક પતંજલિ ઇન્ટરનેટે કાઢો ને આ હું ટુજી થ્રીજી પતંજલિ અમારે રિચાર્જ કરવાની જમા આખરી જાય જો પતંજલિએ ઇન્ટરનેટ આવી ગયા ભેગું છે બધા રાહ તો જોઈ રહ્યા છે તો આ તો બધી સમયની સાથે આવી માગ થતી રહે દારૂની વાત નીકળી છે દારૂડિયા ગુજરાત ઘણા કહેતા હોય કે ચાર ધામની યાત્રા હરિદ્વાર અલ્હાબાદ હં ગંગોત્રી યમુનોત્રી આપણા ધર્મોના લોકો બધા ચાર ધામની યાત્રા કરતા હોય આ લોકોને ધામ કયો ખબર દીવ

તો ચવણું હાલશે ચાવવા માટે એ વિશ્વાસ છે પણ દારૂડિયા તો હું કહીશ ચવાણું હાલ્યું છે દારૂ હાલશે એ એ એ ઓવર કોન્ફિડન્સ છે હા પેલા હતું કે ભાઈ ઝાડ રોપ્યું તે ખિસકોલી આવી અને ચકલી આવી જતી રહેલી ખિસકોલી જતી રહેલી ચકલી ઝાડ વાવવાથી આવી તો દારૂડીઓ શું કે મારો ભાઈબહેન સમ્રાટ લઈને નાઈ ગયો મારો ભાઈ બન પોણીનો પાઉટ લઈને નાહી ગયો કે હું દારૂ લાવ્યો છું પોણી વાળું આવશે સમ્રાટ પાસે તો જુઓ તમે પીનારા તો હદ કરી દેશી પાછા એક પત્ની એના પતિ શું કહે દારૂ પીવો છો દારૂ પીવો છો પતિ કે તને શું લાગે છે તે સારું છે એટલે ચેક કર પત્નીએ તો ઘૂંટો માર્યો છે જે જે આ તો કડવું હો તો હું તારા મનમાં અમે અમૃત પીએ મોત છે અમારું મોત તો જો આપણા દારૂડિયા તો બોલો ગમે તેને બનાવી દે પાણીવાળો બિચારો પોણી વેચવા ઘેર ઘેર ફરો જોવો છો ને ત્યાં તો મિનરલ વોટરના બાટલા લઈ છોટા હાથી લઈને ફરતા હોય દૂધવાળા અમારા રબારી બિચારા બૈણીઓ ભરાઈ ભરાઈને દોડે જતા હોય કોઈ ઘડા ભરાવીને કોઈ બેગો ભરાવીને બાઈ ખોચીડ બોધી બોધીને દૂધના વારા ભરી તમે દારૂડિયા જોયા કદી ને ક્રે સોસાયટી માં લઈ તારું બેનો વટતો જો હો ગેલ લેવા વચ્ચે હારું ચાલુ દારૂ બંધી નું ચાલુ જ જો મને આનંદ થયો પણ એક જણ કે હું પૃથ્વી ઉપર રહીશ તો દારૂ નહીં પીવું અમે બધા ખુશ થઈ ગયા મારું મિત્ર અમે બધા ખુશ થઈ ગયા કીધું વાહ વાહ ધન્ય છે તારી જનેતાનો તે આવી પ્રતિજ્ઞા લીધી કે હા બીજા દર મારું ફૂલ પીણ આવેલું અલ્યા ભાઈ તું એ તો કીધું હતું હું પૃથ્વી ઉપર રહીશ તો દારૂ નહીં પીવું કે પૃથ્વી ઉપર પીધો જ નહીં મેં તો દસ ફૂટના ખાડા બેહીને પીધું હા તો આપણો ગોઠી એક દારૂ ફૂલ પીજો લો હો મંદિરે જઈને હું કે ખબર પૂજારીને સબસે બડા કોન બતા સબસે બડા કોન પૂજારી કે આમ મારો સારો પીજો કોનો બતાવવા મજા નહીં पुजारी के सबसे बड़ा मंदिर हो सबसे बड़ा मंदिर सबसे बड़ा मंदिर तो धरती पर क्यों खड़ा <laughs> मंदिर बड़ा तो धरती क्यों खड़ा चलो क्या धरती बड़ी अगर धरती बड़ी तो शेषनाग पर क्यों खड़ी कहो क्या बापा शेषनाग बड़ा अगर शेषनाग बड़ा तो शंकर के गले में क्यों पड़ा क्या शंकर बड़ा શંકર બળા તો પર્વત પર ક્યુ ચડા અરે બાપા પર્વત બડા પર્વત બડા તો હનુમાનજી કે ઉગલી પર ક્યુ ખડા અરે મારા બાપ હનુમાનજી બડા હનુમાનજી બડા તો રામ કે ચરણો મે ક્યુ પડા રામજી બડા રામજી બળા તો રાવણ કે પીછે ક્યુ પડા કે રાવણ બડા રાવણ બડા તો કે પીછે ક્યું પડા પેલો કે બાપ દારૂડિયા તું બતા કોણ બડા દારૂડિયા જવાબ આવ્યો છે પણ મારા યુવાનોને દરેકને મારી વિનંતી છે કે આ રવાડા ના ચડતા બહુ મજા નહી હા તમે કેન્સર વિભાગમાં જો ઘણાના ઘર બરબાદ થતા અમે જોયા છે આ ફેશન આનો ફેશન આનાથી જેટલા બને એટલા ચેતજો બાકી તમારું જીવન નાનપણમાં જ તમે તમારી આખી સરસ મજાની સુંદર કાયા તમે બરબાદ કરી નાખશો એક જગ્યાએ દારૂડિયા બધા પીતા હતા જુગારિયા હા હા આઠમના જુગારિયા પેશિયલ હોય ને જુગારે રમવાનું ચાલુ ટેબલ ઉપર તમે જોવા તો દારૂ પીવાનું ચાલુ અને અચાનક ટેબલ ઉપર પડેલો ફોન રણક્યો ભાઈએ ઉઠાયો સામેથી પત્નીનો અવાજ ડિયર હું સોના સોની ચાંદીના ઘરેણાના ત્યાં છું એક દસ લાખનું સેટ ગમી ગયું છે તો લઈ લઉં આગે લઈ લે ડિયર બાજુમાં સરસ મજાની એક કાર છે તો એનો લઈ લો લોકે લઈ લે ડિયર એક સરસ મજાનો ડ્રેસ પણ ગમી ગયો છે તો લઈ લો લોકે લઈ લે ડ્રેસ લઈ લે કાર લઈ લે દસ લાખનો હાર લઈ લે આજુબાજુના બધા અભરી રહેલા ખારો આ માણસ કેવો છે કરોડપતિ લાગે છે કે પોતાની પત્નીનો ફોન આવ્યો છે ને બધું કે લઈ લે લઈ લે લઈ લે તારે જે જોવે લઈ લે એમ કરીને ફોન મેલ્યો બધા હોમો જોઈ રહેલા કીધું કા કુ ન હતો ભાઈ રિંગ વાગીને તો ઉઠાયો કોકના ફોનમાં ઉજવણી કરી લઈ બહુ હાથવું પડે આહા હા હા મોબાઈલે તો હદ કરી દીધી છો અમારે ક્લાસની વાત કરું સ્કૂલમાં છોકરો ભણાવીએ હે એક છોકરો મારું હરું સોડિયો જોડે વાતો કરો છોકરીઓ જોડે ઘડીક થઈને વાતો કરો ઘડીક થઈને વાતો કરો મેં ધીમે કીધું હોય ચમ છોકરીઓ જોડે વાતો કરી મનો કે સાહેબ હું ગરીબ છું એટલે ગરીબ છે તો સોળીઓ જોડે હું કોણ વાતો કરી કે સાહેબ ગરીબ છું ને તે મારો મોબાઈલ નહીં ને તે મારું વોટ્સએપ નહીં ગાર્જિયન કોના જોડે વાત કરું આ તો બધા વોટ્સએપથી વાતો કરી બોલો આ છોકરો હા આ પણ બનાવી દે આપણે વિચારવું પડે હા વોટ્સએપ ના ફેસબુક ને હો અત્યારે તો એવું એવું નેખર્યું છે ને આ ચવીએ પડે જો હા કે એક છોકરો એના પપ્પાનું કે એ પપ્પા એક વાત કહું પપ્પા પપ્પા કે કેને બેટા તમે છેલ્લા ચાર દિવસથી ઓટા મારો મને ખબર હો પપ્પા કે એ શું બોલી છે નાલાયક મને ખબર હો પપ્પા તમે કાલે પેલા મંદિરે વડસ ને એ જવાના હતા ને રીટા ભાભીને મળવા તને કુને કીધું ખબર છે પપ્પા પરમદાર તમે નદી કિનારે પેલો હવાડો છે ઈ સોંતા કાચી મળવા જવાના હતા તને કોને કીધું ખબર છે તમે સોમવારે ગોંધીનગર હત્યા બગીચામાં સંતોષ બેન મળવા જવાના હતા તને કોને કીધું આ બધું પપ્પા હું કઉ તમ તમે બધું મળવા જાય પણ એક આઈ નઈ પણ નહીં આવી પણ તને કોને કીધું પપ્પા સાચું કહું એ સોહાથ નોમ ફેસબુકમાં હું ફેક આઈડી ચલાવું હું

ઘણી સિરિયલો ઘણી જાહેરાતો એવી આવી છે જે ખરેખર આપણને દુઃખ લાગે જાહેરાતો કેવી આવી ઘણી જાહેરાતો જોઈને આપણને હસવું આવે હમ ને ટેક્સ બંડી સવારે પહેરો બપોરે ધોવો હજુ પોતું કરો રણજીત બંડી રણજીત બંડી એટલે રણજીત બંડી રણજીત બંડી પહેરો તો રણજીત હું પહેરશે આપણો પહેરશું તો આ જાહેરાતો આ હવે આવી ટીવીમાં આ બધી આ જાહેરાતો આવી આ બા વડીલો બેઠે આપું છું એમને પહેલાં આવી જાહેરાત હતી પહેલાં જાહેરાતો કઈ હતી કહું છોકરાને ચડી ફાટેલી હોય ને એટલે ચેડી થીગડું દઈ એ ઠીગડા થીગડા ઉપર જાહેરાત હોય પોંસ છો પંચાવન હાઇબ્રિડ બાજરી આ બાજુ હાઇબ્રિડ બાજરીની જાહેરાત હોય આ બાજુ બોલગાર્ડ દવાની જાહેરાત હોય આમાં છોકરો ફરતો અમે જોયા છે જાહેરાતો લૂઘડમ હતી આ તો બધી હવા આવી પણ જાહેરાત જોઈ અને અમારી આ બહેનો અમારા ભાઈઓ આ હા દળ વસ્તુ લઈ આવશે ઘસી ઘસીને થાકશી પણ કાર રંગશે નહી હું તો પડ્યો તારી પ્રેમની જાળમો પછી પછી લગ્ન કરીને પડ્યો હું છોકરો ની પછી પછી ફેરવ્યા મેં હાથ તારા વાળમો પછી ફેરવ્યા મેં હાથ તારા વાળમો પછી પછી રોજ આવી છીએ ભાત અને દાળમો દશ્યા આવો હા એ બધું બહુ હાચવવા જેવો છે આ સંસાર આપણા ગુજરાતીની મેં વાત કરીને ગુજરાતી કોઈ પાસો ના પડો બહુ હોશિયાર ગમે તો જાય ગુજરાતી જીતીને આવો પણ ગુજરાતીને છે ખબર તમે ગાડીઓ બધી રોડ ઉપર જતી હોય ને એટલે ઘણા જુજ લિફ્ટ માગતા હોય ગુજરાતી ઊભો હોય અને તમે હાથ લોબો કરો અને ગાડીવાળો ઊભી રાખો દરવાજો ખોલીને બેસો થેન્ક યુ ના કહે

એક બગીચામાં રાવણનું મોટું પૂતળું હતું કેવડું મોટું ખબર છે વિશાળ પૂતળું તો અમારા પારસભાઈને એક ટેવ જબરી હરિયો કરવાની ઓઘરીઓ કરવાની હરખા બેહી નહીં ગમે તો છે ને ઓઘરીઓ છેડી ગમે તે મસ્ત આવે આ તો ભાઈ બેહી ગયા પૂતળાના ઉપર રાવણના પૂતળા ઉપર ચડ્યા પૂતળા ઉપર જઈને એ પૂતળામાં રાવણની ડૂંટી હતી ઇમદેનું ઓઘરી ખાલી આ ઓછો શાહ ભાઈ તમે નહીં મોનો હવે ડૂંટીમાં વઘરી ગાલી મારો હારો મય વેશી હંતાઈ રહેલો વેશીએ તો એ ડંખ માર્યો અને આ ભાઈ હોશિયાર ઓ ખબર મને એકલાન કર્યો સુનિલભાઈને લાભ આલો બેને લાભ આલો હોશિયાર છે ઓ પાછો હું કે ખબર ઓહો સુનિલભાઈ એ જોવા જેટલું ઠંડુ હો તમે વગરી તો ઘલો આવની ડૂંટી તો હેમ જેવી હો ભાઈ અમાર બોડા બિચારા એમને એવો અઘરી ગાલી

આ અમારી ગેંગ જ સરસ મજાનું ધરેન જમ્યા અમે જમવાના તો શોખીન સરસ જાત જાતનું શાક ને કોબીજને હા હા બધું બનાવ્યું હતું હમણાં કયું શાક ખાધ્યું છે આનંદ કર્યો આનંદ કર્યો અને બન્યું કે ચારે ચાર જણા હોશિયાર જેવા બિલ આવ્યું સાતસો રૂપિયા એટલે સુનિલભાઈ કે હું આલું પારસભાઈ કે ના 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 સુનિલભાઈ તમારે થોડું હલાય હું આલું સમીર ભાઈ કહે એ તમે રવા દો તમે હાલતા હાલ ના લાગો હું આલું રોકી ભાઈ કે હું આલું હેડ મનોજભાઈ અમારે દયા મનોજભાઈ તમે ચારે રવા દો હું પહોંચવાનું એ બિલ આપણું હાલ દઉં હોટલવાળું જોઈ રહેલું હા ટેબલ ઉપર બેઠેલું ને બધું જોઈ રહેલું હવે પારસ ભાઈ કે ના 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 મનોજભાઈ તમારે તો નહીં ચાલવાના હું આલું સોનલ ભાઈ કે હું આલું આમાં તો ઝઘડો લો બો ચાલ્યો પંદર વીસ મિનિટથી પેલું કે હું બિલ આલું પેલું કે હું બિલ આવું એટલે હોટલવાળો હોશિયાર હતો વાળો કે એક કોમ કરો તમે બધા ઝઘડશો નહીં તમારે આપણે એક શરત લગાવીએ આ હોટલ રહીને મારી ત્રણ કિલોમીટરમાં હ લીધો મનોજભાઈ કે બરાબર છે આપણે એવું કરીએ કે હા હા અમે દોડીએ કે બરાબર જે પહેલો ચક્કર મારીને આવો એ બિલા લો બધા કે આપણે સમજ છીએ આ તો અમારે પહોંચે પોચ લાઈનમાં ઊભા થઈ ગયા હોટલવાળાએ માલિકે તો સીટ મારી અહીંથી સુનિલભેન પારસભાઈ રોકીભાઈએ દોટ મેલી કોણ પહેલો આવો જે પહેલો આવે બિલાલ પોચે પોચ જણા દોડ્યા આ વાતનો તૈણ વરસ થયો રવાના થઈ ગયા રવાના આ મોણો છો તમે આજના એકવીમી સદીના હું મોણો તમે બહુ હોશિયાર ભાઈ બધા પણ અમારી શિક્ષિકા બહેનો આ હા હા હો કામ હમારી બહેનોનું તો સ્કૂલમાં અમારા મેડમો ઘણા મેડમો તો અમારા અગિયારથી પોંચમો ઘેરથી વટોણા ફોલતો હોય સરસ મજાનું શાક લઈને આવ્યો હોય હવારી વહેલો માર્કેટમાંથી બેઠા બેઠો શાકભાજીએ ફોલતો હોય આવો અમારે એક શિક્ષિકા શિક્ષિકાબેન જેમણે એક્ટિવાર શીખેલો નવું નવું પહેલી વાર નેકડ્યો રોડ ઉપર હેલમેટ પહેરેલું નહીં હવે હેલ્મેટ વગર જ્યો એટલે પોલીસવાળાએ પકડ્યો અને પોલીસવાળો મારો વાળો એવો નિહારમાં માર ખેખે તૂટી ગયો બિચારો આખો દાડો સાહેબ એ મુર્ઘો બનાવીને દે 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 કરેલું બેન લોકો સાહેબમાં ઉભા ઉભા પેલા કે એક્સક્યુઝ મી એમાં બેનો તમારે બોલવામાં તો પાવરફુલ હું છે ને સ્કૂલની ટીચર છું હમણાં ખબર છે તું ટીચર છે બધી ખબર નથી હેલ્મેટ નહીં પહેર્યું હે એમાં છે ને હું ભૂલી ગઈ હતી ભૂલી ગયું તો એવું નહીં ચાલો સાઈડમાં આવો સાઈડમાં આવો પેલી શું દંડ કરવાનો દંડ નહીં લેવો બાપ તમારા દંડ લેવાય તો કોન્સ્ટેબલ ચોપડો લેતો હોય અને એક પેન લેતો બેન કે શું છે તમે ખરા બેનનો ચોપડો પેન આલ્યો અને કીધું કે પોન છો વાર લખો હું રોજ હેલ્મેટ પહેરી હું રોજ હેલ્મેટ પહેરી બેન તું હમું હમું જોઈએ આવું કેમ બહુ લખાયું છે અમનો નેહાર મારા લખો લખો ત્રણ વાર લખો હાથ વાર બોલો ચોકડીએ બહેન બેને હાથ વાર લખ્યું તાનની બેને પ્રતિજ્ઞા લીધી છોકરોને કદી કોઈ લખવા હાલતો જ નહીં છોકરો લખવાનું બંધ થઈ ગયું આ તો જો બધા માણસો તો હોશિયાર ભાઈ એક માસ્તર કલેક્ટર અને એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ત્રણ જણા ચોકડીએ ભેગા થઈ ગયા એટલે કલેક્ટર શું કે હું તો આખા જિલ્લાનો વડો છું હું તો આખા જિલ્લાનો વડો છું હું તો ધારુએ કરું સવાલ જ નહીં કે ગમે તેને કે હું તો ફટકારું ગમે તેને હું દંડ આપું એટલે એસપી કે બે 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 હું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આખા જિલ્લાની પોલીસ મારાથી ચાલો હું જે કહું એ થાય માસ્તર બિચારો બેને હોમો જોઈ રહેલો બેને માસ્તરના હોમો જોઈએ બોલો ને માસ્તર તમે કે ભાઈ અમે તો છોકરો જાણો હોય ને અંગૂઠા પકડાઈએ ઊઠ બેસે કરાવીએ બરાબર જોડીએ પછી ભલન એ મોટા થઈને એસપી બની કલેક્ટર બની તો એક વાર મામલતદાર ટીડીઓ અને કલેક્ટર ત્રણ ભેગા થયેલા એટલે ટીડીઓ જમીન ખોતરતો હતો એમાંથી એનો જમીનમાંથી જીન મળ્યું જોયું છે ને અલ્લાદીન ચિરાગ હા જીન ખોલો લંબાઈથી થી નેક ક્યાં હુકમ હે મેરે આકા બોલો અમારા કાકા જીન નેકર્યો એટલે ટીડીઓ કે બોલ જીન શું આપે જીન કે તમારે સાહેબ જોવા જવું એ મોકલી દઉં ટીડીઓ તો ખુશ થઈ ગયું કે એવું કે હા તો કે મોકલ તાણ હેડ આપણા આબુ હોમો લમણો સ કે જાવ તા તમે આબું ટીડીઓ સટ કરતો આબુ મામલતદારે જીન ન પકડ્યો હે જીન કે બોલો મેરે આકા ક્યાં હુકમ હે કે મારી ઈચ્છા છે દુબઈ જવાની કે હોવ તાણ તમે દુબઈ આ ટીડીઓ જેવું આવું મમલદાર દરજા દુબઈ હવે કલેક્ટરનો વારો આવ્યો કે બોલો મેરે આકા કલેક્ટર કે મારો ચોઈસ જ આવું નહીં પણ બે હજાર સત્તરમાં ચૂંટણી આવ્યો ચૂંટણી ટીડીઓની જરૂર છે અને મોમલતદારની જરૂર છે બેની પાસા લઈ ગયો બોસ હા બોસ ના આગળ આપણું કોઈ યાદ જ નહીં આટલું બહુ યાદ રાખવાનું હા એક ઘરમાં ચોર આવ્યા ચોર આવ્યો ને ચોર દરવાજો ખોલ્યો તો નટુ ભાઈ હવા માંડ્યા ચોર દરવાજો ખોલીને ઘરમાં આવ્યો ભાઈ તોય હવા માંડ્યા ચોર ધીમે 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 નટુભાઈના જોડે આવ્યો માથે તું તોય હસ્યા નટુભાઈ તો હસવા માંડ્યા ચોર તિજોરી તોડવા માંડ્યો તોય નટુભાઈ હસ્યા ચોરે તિજોરી તોડી નાખી તોય નટુભાઈ તો ખખડીને હસ્યા ચોરે મૈથી બધા જ દાગીના કાઢ્યા નટુભાઈ તો ખખડીને હસ્યા ચોર બધા દાગીના રૂપિયા લઈને રવાના થયો તોય નટુભાઈ તો હવા માંડ્યા સમ હસ્યા ખબર નટુભાઈ સો મહિનો ના જતા ઘોડિયામાં હતા એ તો વિચાર બાળક છે હા એ તો એના થોડી ખબર છે કે આ છે વર્ષે ઘણી વાર આવું એ થાય તો બહુ સમજવા જેવી ઊંડી વાત છે પણ અમારા ગોમની એક નાનકડી વાત કરું એકવાર અમારા ગોમના બધા છોકરા ભેગા થયા અમારા ભરત શૈલેષભાઈન બહેન કર્મણબેન રમેશભાઈન ચેતન ચેતનભેન આ બધા છોકરાઓને ટેવ છે બી ખબર નખરું કરવાનું એમને વારી એક છોકરાએ શું કર્યું ખબર કે લાવ આપણે ઉખેણો ગરમ કરીએ કે ઉખેણો ઉઠાવ્યો ભાઈ હવે ઉખેણો ગરમ કરવા માંડ્યા ચેલો ભરત કે સૈલા ઉખેણો ગરમ થઈ ગયો હવે ઉખેણો તો બાઠામાં મેલો બરાબર અંગારા હરગાયેલા ઉખેણો તો ઓમ જોયો કે હા ગરમ તો થઈ ગયો લાલ 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 ઘૂમ જેવો થયેલો આખો ઉખેણો બોલો કે આખો ઉખેણો ગરમ થઈ ગયો પણ કે તો ચેવી જ ખબર પડો ગરમ થયો હોક નહીં ઠીક કે એ તો ચેવી જ ખબર પડો ઓમ જોયો તો હોમમાં અમારા બાપા હુઈ રહેલા અને અમારા બારી ઉઘાડા બૈડ બહુ ઊંઘી ખાટલામાં ઉઘાડા બૈડ અવરા હુઈ રહેલા સહેલું કે પેલા દાદા ઊંઘે કે આપણે ચેક કરીશું ઉખેણું ગરમ થયું કે ને અડારી જોઈએ છોકરો રમતી વર્યો લાલ ઘૂમ જેવો ઉખેણો દાદા અવરા ઊંઘ્યા બૈડામાં કહીને અડાર્યો આવો ઉખેણો અડ્યો ભાઈ અને દાદા જે બૂમ પાડીને ઊભા થઈ ગયા છોકરા તો નાહી ગયા દાદા ઊંચા થઈ ગયા ઉખેણો છટકીને પડ્યો ખાટલામો દાદા થઈને પાછા પડ્યા ખાટલામાં ભાલે દાદા બહેનો ઉખેડાની મુશ્કેલ છે બાળકો તો ઘણા બહુ હોશિયાર ભાઈ બાળકોની પણ વાતો કરે તમને બાળકો અમારો વ્યવસાય બાળકો જોડે બાળકો બહુ દિલના ભોળા સાચો ગુરુ બાળક બાળકમાંથી જે શીખવા મળે એ કોઈનામાંથી ના મળે ગણિત કહેવાય છે કે ભાઈ ભારે વિષય તૈય ગણિત વિજ્ઞાન અંગ્રેજી હં મોટાભાગે તૈણનો જમાનો હોય તૈણ શિયાળો ઉનાળો ને ચોમાસું દવાના ટાઈમે તૈણ હવાર બપોરનો હોજ અટકે આવી તૈણ પહેલું બીજું ત્રીજું તો ગણિત ગણિત એટલા લગભગ અમારા છોકરાઓનો ગણિતનું નોમ પડ એટલે બીક લાગે ગણિતના અંગ્રેજીમાં કહેવાય મેથ્સ એમ એ ટીએચ મેથ્સ એટલે એનું ફૂલ ફોર્મ થાય મેરી આત્મા તું જે હંમેશા સતાએ ગી વાહ મેથ્સ ગણિતના સાહેબ ભણાવતા હતા ધારો કે એક છોકરાનો ઊભો કર્યો અશોક ધારો કે હું તને દસ કેળા આપું અને તું એમાંથી પાંચ ખાઈ જાય

બોલ હવે દહ આપ્યો પોચ ખાઈ તું મને પાછો આલી કે વી ફોર ગણિત આવડે નહીં વી વધી પણ તમે ધારો ને તાણ વી તમારા બાપાનું બુ જાય હનુમાન છોકરું છોકરું એટલે મેં કહ્યું ને એક છોકરું જન્મ્યું ને જન્મ્યું ને એટલે સ્વાભાવિક છે જન્મ એટલે મા બાપ પેડા વેચે ને સીધા પેડા વેચવા માંડ્યા છોકરું જન્મેલું નર્સને શું કે છો ના હે કે સહયોગ ના હય હો પાછો મેહવણામાં આવ્યો હું સહયોગ છોકરું જન્મ્યું એટલે મમ્મી એ લઈ પપ્પા ના લ્યું પપ્પા એ લઈને કાકા ના લીધું કાકાએ લઈ કાકી ના લીધું કાકીએ લઈ દાદા ના લીધું દાદા એ લઈને દાદી ના લીધું છોકરું ઊભું થઈ ગયું ગઈ આ શું ધંધાદ રહી શું કરો છો દાદા બોલ્યા તું નવું આવી હે ને નવું આવે ને આ જમાનામ ફોરવર્ડ બહુ કરી વોટ્સએપમાં હા નવું છે કહો ફોરવર્ડ નવું છે છોકરીએ બોલતું બંધ થઈ ગયું એક છોકરાના દુકાન હતી હવે દુકાને છોકરું બેહ અને એમાં રસગુલ્લા વેચતું હોય જે કંટ્રોલ રાખતું છે બોલો એટલે બીજું છોકરું આવ્યું કે તું આ રસગુલ્લા વેચી તો તને ખાવાનું મન નહીં થતું તે જેવી રીત ખવું યાર મા બાપા ગણી જાય ડબ્બો ભરેલા હા ને બધા રસગુલ્લા મા બાપુ ગણી જાય તો કે તને ખાવાનું મન થાય તો તું શું કરી હું કરું યાર કોઈ નહીં ઘડી ચૂસી લઉં પછી આ ટાઈમ ડબ્બા મેલ બોલો છોકરો એ ચૂહીને રસગુલ્લા વરગાડી તમે બાળકોને શું માનો એકવાર ક્લાસમાં હું ભણાવતો હતો બોલો છો બાળકો હું જે ગીત ગઉં એ તમારે ગાવાનું મેં તો ચાલુ કર્યું મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય જય હિંગો ઉભું થયું ગાવા માંડ્યું ના મુન્ના ચણા હું દેશ કા વટાણા હું બોલો મેરે સંગ ખારી સિંહ મોરે સિંહ ખારી સિંહ મોરે સિંહ આ છોકરો તો તમે જુઓ મેં એક બીજું કીધું પાડ્યું સુનો ગોરશે દુનિયાવાલો सुनो गौर से दुनिया वालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी मन के साहब से पेंट वालो सुनो गोर से पैंट वालो चाहे जितना पैंट सिला सबसे आगे होंगे चड्डा वाले जमानो अब गाय प्रार्थना गऊ तू प्रार्थना गाजी સારું મેં તો પ્રાર્થના ચાલુ કરી તમે માતા પિતા ચિતા બંધુ સખા સખાત્મ તમ વિદ્યા દ્રવિણમ તમે સર્વ મમ દેવ દેવ મને પ્રાર્થના ચાલુ કરી તમે ગોઠિયા મરચો તમે ચટણી તમે પકોડી દાબેલી સર્વ સેવો હા બાળકો બાળકો એટલે સૌથી અઘરી આઈટમ બાળકો પાસે ઘણું શીખવાનું એ પણ એક વખતે મેં કીધું ચલો એ પેલી બેંચ બહાર જાય અમાર બબલો અને અમાર રાજવીર બારમાના છોકરા આખી આખી બેન્ચ ઉઠાવીને બહાર મેળવી પાછામાં એમ કે સાહેબ બીજું કોઈ બાર લઈ જવાનું ઉપર મેં કીધું તમે અવાજ કરતા હતા તમને બાર જવાનું કીધું તું બોલો હા છોકરા એકવાર આખો ક્લાસ ઊભા થઈથી ને અવાજ કરતા હતા એટલે હું ક્લાસમાં આવ્યો મેં કીધું ચલો ગધેડો હોય ઊભો રે બધા બ્યા જ્યાં અમારા અર્જુન હવા માંડ્યો સરદાર મેં કીધું લે અર્જુન ચમ હસ્યો મને કહે સાહેબ સાહેબ તમે બ્યા જાઓ તમે ઊભા હો તે મને સારવાર આપણો ગધેડો બનાવી હા છોકરાઓ મેં કીધું જે પહેલો અવાજ કરે એ બહાર જાય એક વાર મેં કીધું જે પહેલો અવાજ કરે એ બહાર જાય ફટાક કરતું એક જણે દફ્તર નખ્યું પહેલો બોલે એ બહાર જાય દફ્તર નખ્યું મેં કીધું આ દફતર કોનું હો અમારો બબલો ઊભો થઈ ગયો આપણું ચલો સાહેબ હું ને આકરું જય માતાજી પહેલો બોલે એ બહાર જવાનું તમે કીધું કે એક વાર છોકરો લેટ આવ્યો મેં કીધું ઓય ભોપા જેમ લેટ આવ્યો મન કે સાહેબ સ્કૂલ ચલાવ વાગે ચાલુ થાય મેં કીધું સ્કૂલ તો હાડા દસે થાય મન કે જો સાહેબ તમારે મારી રાહ નહીં જોવાની મારી ચિંતા નહીં કરવાની તમાર તમારા ટાઈમે સ્કૂલ ચાલુ કરી દેવાની બીજાનું ભવિષ્ય ન બગલ હા બાળકો તો તમે જુઓ કેવા જવાબ આપી હં એકવાર એક છોકરો લેટ આવ્યો મેં કીધું લે ચમ લેટ આવ્યો મને કે સાહેબ મા પપ્પાનું અધૂરું કોમ પૂરું કરવા રહ્યો હાય હાય આનંદ થઈ ગયો લે મારો દીકરો પપ્પાનું અધૂરું કોમ પૂરું કરવા રહ્યો આ બેટા ભલા લેટ આવ્યો તો આવ્યો કશું વાંધો નહીં હું અધૂરું કોમ હતું તા પપ્પાનું બીડીનું ઠૂઠું બીડીનું ઠૂઠું પીવા રહ્યું હતું આ બાળકો બાળકોનું પહોંચવું બહુ મુશ્કેલ છે પણ આજકાલના બાળકોની એક થોડો માઇનસ પોઈન્ટ છે હું ખબર તમને પ્રોટીનવાળો વિટામિનવાળો ખોરાક ખાતો જ નહીં પડીકો કો ઉપર વરી જાય હા હા જે છોકરો અમારા નિહારમાં તમે જુઓ તો પડીકો જ ખાતો હોય જાણે જોવો તો પડીકો જ ખાતો હોય નિશાળમાં જમણવાળો હોય હાઈસ્કૂલનો છોકરો લઈને અમે જઈએ આવડા વાટકામાં પાપડ લઈને બેહી જવી બધા વાલીઓને ખબર છે અને હું તો દરેક વાલીઓને કહું છું કે તમારા બાળકનો પડીકો ખવરાવજો મૂ પણ જોડે જોડે થોડો પ્રોટીનવાળો વિટામિન્સવાળો ખોરાક ખવરાવજો ને કે આ ભારતની આવનારી પેઢી બરબાદ થતી જાય છે તમે બાળકો જુઓ આવનારો યુવા વર્ગ આ શું મશીનગન ઉઠાવીને પાકિસ્તાન હોમાં લડવા નહીં બાળકોની તાકાત જ નહીં રી મા બાળકો આવે છે કુપોષણથી પીડાય છે દરેકને મારી વિનંતી છે કે આ પડીકોમથી બહાર કાઢો પડીકોમ કોઈ નહીં અવાજ ભરેલી હોય છોકરોમાં શું ભર્યું હોય અવાજ ભર્યું હોય હમ છોકરા રમતા હતા ફૂટબોલ એટલે એક ડોશીની આકરી કે આ બધા ફૂટબોલ લાતો મારી કે આમાં હવા ભરેલી એટલે જેમાં હવા ભરેલી હોય ને એના લાતો જ ખાવી પડી જો પાકિસ્તાન હમણાં હમણાં ચારા કરે છે થોડા ઇન્ડિયા હોમું પણ પાકિસ્તાનને ખબર નહીં તમારું જેટલું બજેટ છે ને એટલું તમારે ખાલી તલાટીનો ફોર્મ જ ભરાય એટલા રૂપિયોમાં તો હો અમારું તો આખી લાઈને લાંનો લાગે પાછા કાશ્મીર લેવા આવી અલે આ તમારી ભૂલ થાય છે હું શેતરનો શેઢો લઈ લે ને ભાઈ હગો તો એ ધારીઓ હજી ઉડી કાશ્મીર તો બાજુ મરી કાશ્મીરની વાત તો છોડો પણ આ બાળકો માટે કહું છું હું કે શું ખાવું છું કેવો ખોરાક ખાવું છું તો જેને શાકભાજી વાલી એના મોઢે લાલી જેને શાકભાજી વાલી એના મોઢે લાલી જે ખાય બીટ અને ગાજર એની તંદુરસ્તી હાજર જે મોઢે સુધી જાગે એ દવા માગે જેનું પેટ અંદર એના રોગ બહાર જેનું પેટ બહાર એના રોગ અંદર જેનો ઝાડો સાફ એના બધા રોગ માફ જેના ઘેર તુલસીને ગાય ત્યાંથી રોગ જાય જે ખાય કારેલી ને કાકડી તેની તબિયત ફાંકડી જે ખાય પૂરીને પકોડી એની હાલત કફોડી જે ખાય બીડી તમાકુ ને ગુટકા એને આવશે બીમારીના ઝટકા મારી નમ્ર વિનંતી છે કે એવો અન એવો ખોરાક ખાઓ જેમાંથી તમારી તબિયત સારી બને તો બાળકો માટે છે પણ બાળકો બહુ જ હોશિયાર એકવાર મેં છોકરાઓને કીધું કે મેદાનમાંથી તમને બોમ્બ બોમ્બલત તમે શું કરો સાહેબ એક મિનિટ રૂધિ રાહ જોઈએ જો કોઈ લેવા આવે તો ઠીક ન રૂમમાં જઈને મેલી આવી નિયમ એ નિયમ <laughs> નિયમ છે ને આપણી નિશાનનો કોઈ પણ વસ્તુ મળે તો આપણે એને રૂમમાં પહોંચાડી દઈએ પડે હા 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 બાળકો બાળકોની દુનિયા બહુ જબરી હોય અમારી સમો સ્કૂલની વાત કરું માણસા જોડે સમો હાઈસ્કૂલમાં હું નોકરી કરું છું એકવાર એક છોકરું અમારા બાજુમાં નિશાનની બાજુમાં તલાવ છે તલાવના ખાડામાં વસ્તુ મેં કીધું આ આવું ધંધા બાબા ઊભા થા ઊભાધા થા ચમ તલાવના ખાડામાં બહેનુ વાંચી મને ક્યાં સાહેબ તમે તો કીધું હતું ઊંડેથી વાંચવાનું એટલે યાદ રહે આલે આ ઊંડેથી એટલો અંદરથી મનનથી હું ખાડમ બહેન ના વચાય તો એક વાર તો અમારે ચિરા ગયો માથામાં ચોપડી લઈને ફરતો હતો આમ આમ પત્તો બદલ ચોપડી મેં લીધી મેં કીધું હોય આ શું કરી હતું મને કે સાહેબ પરીક્ષા આવી જાય હારું કોઈ યાદ નહીં રહ્યું ફટાફટ ઝેરોક્ષ કાઢ લઉં એકવાર ક્લાસમાં પરીક્ષા ચાલુ સુપરવાઇઝર સાહેબ ઓટા મારતા હતા અને એક છોકરાએ સાહેબને બોલાયા સાહેબ હું આવજો શિખર સાહેબના કોનમાં હું કીધું તો સાહેબ તો ખુરશી બે ગયા ઓટા મારવાનું બંધ આખો ક્લાસ જલસોમાં પડી ગયો એકબીજાને પૂછી પૂછીને લખવા માંડ્યા બધા છોકરા ખુશ જેવું પેપર પડતું એટલે બધા છોકરા આવ્યા કે છોકરા છોકરા તો એ સાહેબને એવું હું કીધું કે સાહેબ ઓટા મારવાનું બંધ કરીને સીધા ખુરશી બેહી ગયા કે મેં એ સાહેબને ખાલી એટલું કીધું કે સાહેબ પાછળ તમારું પેન ફાટી ગયું સમજી બેહી જ્યા એટલે બાળકોનું પહોંચવું બહુ મુશ્કેલ હોય છે પણ છોકરાઓ ઘણીવાર આપણે જોઈએ છે કે આજની નવી જનરેશનમાં નવી સ્કૂલો પ્રાઇવેટ જાહેરાતો આપતી હોય એટલે એક વાલી છોકરાને લઈને જ્યાં એટલે સ્કૂલવાળાએ કીધું જુઓ ભાઈ તમારે અહીંથી સ્લેટ મળશે અહીંથી પેન મળશે અહીંથી બેગ મળશે અહીંથી બોટલ મળશે અહીંથી ચોપડો મળશે અહીંથી બધું જ મળશે વાલી કે છોકરું લાબાનું કંઈ એ મળશે કે ના છોકરું તો કે સારું આ બધું મળશે શિક્ષણ તો સારું મળશે ને કે ના એના માટે તમારું કોઈક સારું ટ્યુશન ટુશન બંધાઈ દેવાનું વ્યવસ્થા બોલો ચોપ છે આ બધું લશ્કર સમજવા જેવી વાતો જો ઊંડી હોય છે પણ ઘણાના ટેવ હોય કેવી ટેવ હોય ખબર અમારા અશોકભાઈ નંદાસણવાળા એમને એક ટેવ જબરી ચોક જઈએ ને એટલે બોર્ડ જ વસતા આવે ફરતા આવ્યું બોડ વસતા હોય એકવાર અમે બી અમદાવાદ ગયા તો સાબરમતી નદી આગળ ગયા ને તો બોર્ડ વસતા હતા મને કે મહેશભાઈમાં મસ્ત એક બોર્ડ મારેલું મેં કીધું હું મારેલું ડૂબતાને બચાવનારને પોંસો રૂપિયા ઇનામ મેં કીધું યાર આ તો બહુ સારું મને કે તમે પડો મેં કીધું પણ મને ચો તરતો આવડ મને કે તમને નહીં આવડતું પણ મને તો આવડે હ ને મેં કીધું તો તો કે હું તમને બચાવે આપણું પાંચસો રૂપિયા લઈ લેવું અઢીસો અઢીસો વેચી લેવું મેં કીધું ભાઈ મને તરત નહીં આવડતું તમારો શું ભરોસો કે યાર હું તમારો ભાઈબંધ મારા પર વિશ્વાસ નહીં રાખો પડો પડો હું બચાવે મેં કીધું પણ જલ્દી આવવું પડશે અર કે વિશ્વાસ રાખો હું તો પડ્યો નદીમાં હું તો ડૂબવા માંડ્યો અને અમારા આ ભાઈબંધ બીજું બોર હસતા હતા મેં કીધું ઓય બચાઓ અશોકભાઈ બચાવ હું ડૂબું છું મને બચાવો મને કે આપણો પ્રોગ્રામ કેન્સલ આપણો પ્રોગ્રામ કેન્સલ મેં કીધું ચામ કે હું બીજું બોલ મારેલું લાશ બાર કાઢનારને એક હજાર ઇનામ સમજણ પડી આપણામાં ધંધો કરી દિયા મેં કીધું બાપા આવરીત હજાર રૂપિયા નહીં લેવા અમે બે તો પરોણે બહાર નીકળ્યો હું તો ફરતા ફરતા આગળ જ્યાં જમવાનો ટાઈમ થયેલો મેં કીધું હું કરશું પાછા બોર્ડ વાંચવા માંડ્યા પાછું બોર્ડ મારેલું સિંગલ માળની હોટલ ડબલ માળની હોટલ મને કે હેડો મેં કીધું છો જઈશું સિંગલમાં જઈશું ડબલમાં મને કે ખોટું ઉપર માળ ચડવો એના કરતાં હેડો ને સિંગલમાં જઈએ હેડો અમે તો સિંગલ હોટલમાં જઈએ ને જો દરવાજો ખોલ્યો એવો પાછો ફોર્મો બે બોર્ડ મારેલો એસી નોન એસી મેં કીધું અશોકભાઈ શું કરશું મને કે શિયાળો છે ખોટું એસીમાં જવું એના કરતાં હેડો નોન એસીમાં જ જઈએ હેડો હતા એટલે અમે તો નોન એસીનો જેવો દરવાજો ખોલ્યો એવા પાછું હું આમાં બે બોર્ડ મારેલો વેજીટેબલ નોન વેજીટેબલ મેં કીધું શું કરશું મને કે નોનવેજ તો ના ખાવાય ને આપણે વેજીટેબલ જઈએ મેં કીધું હેડો હતા અમે તો વેજીટેબલનો દરવાજો ખોલ્યો એવો પાછો બે બોર્ડ મારેલો રોકડા અને બાકી મેં કીધું અશોક ભાઈ શું કરશું મને કે બાકી ખવડાવો હું કોમ રોકડા હાલવાય હે અમે તો જેવું બાકીનો દરવાજો ખોલ્યો મોટું એક બોર્ડ મારેલું ઘર ભેગા થો ઘર ભેગા થો હાલા ખાવો પછી હેડે આવ્યો છો બાકી ખાવા તો બે ભૂસ્યા ઘેરાયા ઘણી વાર આવું જ થાય પણ આ તો હસવાની વાતો મિત્રો એકવાર અશોકભાઈ બે અમે અમારા બાજુમાં કલોલ જોડે અમૃત હોટલ છે મેં કીધું અશોકભાઈ હડો આપણા તો નાસ્તો કરીએ અમે તો નાસ્તો કરવા બેઠ્યા જીવનમાં પહેલી વાર બટાકાવાળા મંગાયા હરું બટાકાવાળા મંગાયા એટલે અશોકભાઈએ તો પહેલું બસકું ભર્યું મંડ્યા અને મેં કીધું અશોકભાઈ ચમ રૂવો હો મને કે મને મારા બાપા યાદ આવી ગયા મારા દાદા યાદ આવી ગયા મેં કીધું ચમ તમારા દાદા યાદ આવી ગયા અચાનક મને કે આ હોટલમાં આ જ ટેબલ ઉપર બેહીન બટેકા વડો ખાતા હતા મેં કીધું હાર ઘડો ભાઈ યાદ તો આમાં રોવાય નહીં પછી મેં બટેકું વડું ઉઠાવ્યું મેં રોવા માંડ્યો મારી અશોકભાઈ પોણી આવી ગયું એટલે ભાઈ કહ્યું તમે ચમ રોયા મેં કીધું મને તારો બાપો યાદ આવી ગયો મેં કીધું ચાલ મેં કીધું હાલનો અંદર બટાકું લાવી ગયું આ ચીટરે કીધેલું ને બટાકું ગરમ છે જેવા હોશિયારી અમારે પછી એમનો બાપુ યાદ આવી ગયો તો વાતો બધી પણ એક ડૉક્ટર હતા એ ડૉક્ટરને એવી ટેવ જે કોઈ ગ્રાહક આવે ને એને શું કહી લાવો હો રૂપિયા બીજું બધું પછી પહેલાં હો મેં લાવી દે એ ગ્રાહક આવ્યું કે બોલો શું થાય છે પહેલાં હો રૂપિયા લાવો

ઘેર ઘેર કોઈ દવા નહીં કોઈ ઇન્જેક્શન નહીં પાછું એક વિદ્યાર્થી આવ્યો કે સાહેબ મોથું બહુ દુઃખ છે લાવો હો રૂપિયા લાવો હો રૂપિયા લાવો લેવો હો રૂપિયા ચમ દુઃખ છે ટીવી જોઉં છું ને એટલે કાલથી ટીવી નહીં જોવાની ઉપડો ઉપડો ઘેર સારું આ જબરું નહીં કોઈ દવા નહીં કોઈ ઇન્જેક્શન જે ઘર ગાવે આવે હું આ રૂપિયા લઈ લેવાના આ વાતની ખબર ગોમો દેહેન પડી અમારે દેહ હોશિયાર છેત્રે મોટો આવડો એક ધોકો લઈને જાય દવાખાના દરવાજો ખોલ્યો ડૉક્ટર કહે હો દેહે આયા દેહે આયા લાવો લાવો પહેલાં તમે તો હો રૂપિયા જ પહેલાં લાવો પછી તમારી વાત કરો દેહે કે તણ પહેલાં હો રૂપિયા બોલો દેહ એવું થાય છે કે સાહેબ કોઈક વ્યક્તિને એકલો જોવું હોય ને એટલે મને આ ધોકાથી મારવાનું મન થાય તો કે મારવા માંડો થોડી વાર જોવા જો મારવા માંડવાનું દેહ એવા મારે એવા મારે દાદા દવાખાને તો ઘણી વાર આવું એ થાય એક દેહ ઉપર કેસ છે કેસ થયો એટલે કોર્ટમાં જો કેસો કોર્ટમાં તો વકીલ રોકવો પડે ને વકીલ તો હોશિયાર હોય એટલે વકીલે દેહને શીખવાડ્યું કે ભાઈ જો તમારા ઉપર કેસ છે ખેતરના વેલોનનો કેસ છે રબારીઓ પર અમારે વધારે કેસ એ રહે ભાઈ તમે કોકના ક્ષેત્રમાં તમારી ગાયો ભેંસોમાં પૂરી હતી તમારા ઉપર એક કેસ છે પણ હવે તમારે છૂટવા માટે એક ઉપાય છે તમારે દરેક વાતમાં મ્યાઉ બોલવાનું બીજું કશું બોલવાનું નહીં જજ કોઈ પણ પૂછો કોઈ પણ સવાલ કરો તમારે એક જ શબ્દ બોલવાનો મ્યાઉ 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 કે સારું ફી આપણી પોચ હજાર થાય છે કે સારું કોર્ટમાં કેસ જો એટલે જજે પૂછ્યું હું નોમ કેમ એ તમાર નોમ હું કે મ્યાઉ આવું આ ભાઈના ખેતરમાં તમે ગાયો પૂરી હતી કેમ મેં આવું તમે ગુનો કર્યો છે મ્યાઉ તમે ભૂલ કરી છે મ્યાઉ મ્યાઉ મ્યા દેહ તો બસ બીજું કશું બોલી જ નહીં એલો જજ કે ભાઈ આ કોઈ પાગલ છે આ બિચારું માનસિક રીતે અસ્થિર છે એનો વોક નહીં એ મને જવા દો કેસ માફ કરી દો કેસ માફ કરી દીધો એટલે વકીલ ખુશ થઈને જોવા જો દેહ આપણી આઈડિયા કોમ લાગી કે નહીં સરસ મજાના તમે છૂટી જાય કે નહીં નિર્દોષ લાવો હેડો હવે આપણા પોચ હજાર લાવો હેલો દેહ કેમ મેં યાર પોચ હજાર ફી એટલે કે હા મ્યાઉં 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 કે આવું છે બધું ને એકવાર વાર તમને દસ વાર મે્યાવું સમજી જાય મેરી બિલ્લી મુશે મે આવું અહીંથી આવેલું એક છોકરું એની મમ્મી હું કે મમ્મી મમ્મી કાલ તો જબરું થયું કે શું થયું એ મમ્મી હું હ ને રાતે પીપી કરવા ઉઠ્યો ને મમ્મી તે મેં એ ને બાથરૂમનો દરવાજો ખોલ્યો ને મમ્મી તેની જાતે લાઇટ થઈ ગઈ અને પછી મમ્મી હું પીપી કરીને પછી દરવાજો બંધ કર્યો ને મમ્મી તે જાતે લાઈટ બંધ થઈ ગઈ મમ્મી મમ્મી કે હે હો ફ્રિજમાં જઈને આવ્યો તું ઘણો ઘણો ફ્રિજ બગાડ્યું દીધું હવે ખબર પડી હારું યારું તૈંદાળોથી ફ્રીજ પલળતું હતું આવો છોકરો છોકરોનો જવાબ બહુ ભારે હોય હા એક ટોયલેટ આજકાલ તમે જુઓ ટોયલેટમાં જતા તમે હા મોટી મોટી હોટલોમાં સ્કૂલ કોલેજોમાં જુદા જુદા લખોન લખેલો હવે એક ટોયલેટ સીટ ઉપર દિવાલે શું લખેલું ખબર નિશાળમાં કે અહીં જેટલું જોર કાઢો છો એટલું જોર જો ભણવામાં કાઢ્યું હોત ને તો કોઈ ખારી સીટ ઉપર બેઠો તો કરો એક મમ્મી એના છોકરાને લઈ અને વિમાનમાં જતી હતી વિમાનમાં બેઠીને એટલે છોકરાને ટોયલેટ જવું હતું એટલે મમ્મી એ કીધું જા બેટા જઈ આય કેટલી મિનિટ થશે છોકરું બહુ નાનું હતું અને છોકરું કે મમ્મી પાંચ મિનિટ પછી તું આવજે કે સારું બેટા હું પાંચ મિનિટ પછી આવું ને એટલે તને બધું સાફ કરી આલું કપડાં વાપડા પહેરે આવું હો બેટા સારું એમ કહીને મમ્મી તો થોડા કોમોજી બન્યું એવું છોકરું બે મિનિટમાં તો બહાર આવીને જતું એ રહ્યું રમવા અને એ જગ્યાએ એ જ ટોયલેટમાં એક કાકા ઘૂસી ગયા કાકા અંદર વાખીને બેઠા હતા અને પેલી મમ્મી આવી મમ્મીને ખબર નહીં કે છોકરું અહીંથી જતું રહ્યું એટલે મમ્મીએ તો દરવાજો ખખડાઈને કીધું થઈ ગયું થઈ ગયું હોય તો કયો જલ્દી બહાર આવી જાય બેટા તો હું છે ને સરસ મજાના તમને કપડાં પહેરાઈ દઉં સરસ તૈયાર કરી દઉં ફ્રેશ કરી દઉં બોલો કાકો રાગી રાગી થઈ ગયો સગવડ એર હોસ્ટેસ તો પોણી આવતી હતી તો ખબર હતી ઠંડુ આવતી હતી તો ખબર હતી પણ આટલું બધી વ્યવસ્થા છે આવા જ હેલિકોપ્ટરમાં બ્યા બોલો એક ગમો નદીમાં પૂર આવ્યું નદીમાં પૂર આવ્યું એટલે બધા ડૂબતા હતા ડૂબતા બચાવવા હેલિકોપ્ટર મોકલ્યું સરકારે સરકારે હેલિકોપ્ટર મોકલ્યું એટલે હેલિકોપ્ટર આવો અંદર માણસ ઉતર ડૂબતાને બચાવો અને પાછો લઈ જાય પાછો દૂર ઊંચા પર્વત ઉપર મેલી આવો આવું ચાલતું હતું ડૂબતા હતા દસ જણા એવા સમાચાર મળ્યા હતા અને નહીં હોય તો હેલિકોપ્ટર પચાસ ટોપો માર્યો એટલે હેલિકોપ્ટરવાળો ચિંતે પડી ગયો કે આ વધારે ડૂબતો માણસ કોણ હોય છે પછી ગોમમાં દસ જણા ડૂબતા હતા ને પચાવ ઓટા ચંગ મારે પછી ખબર પડી કે ગોમના સરપંચ જ હાથે કરીને મેં પડતા હતા હેલિકોપ્ટરમાં ઓટો બોલો સરપંચ પોતે મેં પડીને હેલિકોપ્ટર બેહીને ઓટો મારી આવી ઘણી વાર ગોમમાં આવું એ થાય દુઃખ તો તાણે લાગે જાણે એક જણે ગાડી પાસે લખાયેલું ત્યારે ગાડી પાસે લખાવાનું જબરું ચાલે હમ આ ટુ જી આવ્યું ને થ્રી જી આવ્યું ફોર જી આવ્યું આ તો બધું હવા આવ્યું અમારે રબારી એમ તો કાયમથી હતું શૈજી મૈજી નાગજી દાહજી આ બધું હવા આવ્યું હં ટુ જી કોઈ નહીં દુનિયા ચલાવો મારું શિવજી અને મારું ગોગાજી હા ગાડીઓ પાસે લખેલું હોય છે ને બધા આંદોલન ચાલે છે એમાં હમણાં અમારા દેવીઓનું એ મેહોણામાં આંદોલન ચાલે છે કે ભાઈ અમારા ગોગા દેવ કહેવાય અમારા તો કે ભાઈ નાગપોચમનો ઇન્ટરનેશનલ ગોગા ડે જાહેર કરો બોલો ઇન્ટરનેશનલ ગોગા ડે જાહેર કરવાનું આંદોલન ચાલે છે ભાઈ આ તો દરેકનું પોતાના ભગવાન વાલા હોય તો એક જીપ પાછળ લખેલું હતું પૂર્વ સરપંચના પાડોશી કહું છું લખાવી તાલુકા સદસ્ય લખાવી તો આપણો એમ થાય હશે અરે કદાચ સરપંચ શ્રી લખાવો તો આપણો એમ થાય હશે પણ આ તો હું લખાયેલું પૂર્વ સરપંચના પાડોશી હક થઈ આજકાલ માણસો બહુ જબરું જબરું લખાવતા ભાઈ એક ભાઈ આમાં રબારીઓ તબેલામાં આવ્યો એટલે બે ગાયો બોધેલી હતી આ બાજુ ધોરી ગાય હતી બાજુ કાળી ગાય હતી એટલે પેલા એ આવીને પૂછ્યું કે આ ગાયનો તમે શું ખવરાવો છો દેહએ કીધું કઈ ગાયનો કાળીક ધોરી એટલે કે કાળી તો કે કાળીને પેલું ઘાસ ખવરાઈએ તો કે ધોરીને કે ધોરીને એ જ ઘાસ ખવરાઈએ પેલું વિચારવું પડ્યું કોઈ બોલ્યો ભાઈ ફરીથીને સવાલ કર્યો કે ગાયને ક્યાં બોધો છો કે કાળીક ધોળી કે કાળી કાઢીને પેલા ઢારિયામ બોધીએ અને કે ધોરીને ધોરીને બસ એ ઢાળિયામાં છે પેલું પાછું પડી પડ્યું પાછો સવાલ કર્યો કે ગાયને પાણી ક્યાં પીવરાવો છો કે કાળીક ધોળી એ કાળી કાઢીને સામેના અવાડો પીવરાઈએ છે કે ધોળીને ધોળીને એ જ એ જ અવાડો પીવડાવીએ પેલો ગરમ થતો જતો હતો હું પણ સવાલ કર્યો એને આગળ કે ગાયને ચરવા ક્યાં લઈ જાઉં છો કઈ કાળીક ધોળી કાળી કાળીને સામેના ખેતર ધોરીને ધોરીને સામેના ખેતર પેલો ટેન્શનમાં આવ્યો કે યાર હું એક ના એક તમે કરો છો બે ગાયોને કાળીને ધોરીને એક જ જગ્યાએ બોધો છો પાણી પીવરાવો છો ચરવા લઈ જશો તો એવું કેમ પૂછો છો કઈ ગાય કઈ ગાય દેહ એ જવાબ આવ્યો કે આ કાળી ગાય નહીં ને એ મારી છે એવું છે કે અને કે ધોરી એ મારી જ છે એ મારી જ છે તો ઘણા લોકો આપણને એવા મળી જતા હોય જે ખરેખર આપણું કહેવાય ને માનસિક ટેન્શનમાં આપણને મેલ દઈ એક ઘેર હું ગયો એટલે ભાઈ બેઠા તમે કીધું તમે શું કરો છો મને કે હું સીએ હું વાત કરો તમે શીએ છો મેં કીધું બહુ સરસ મેં કીધું તમારો છોકરો બાજુ બેઠો કીધું છોકરો કે એ સીએ છોકરો શીએ બાજુ છોકરી બેઠે મને કે છોકરીએ સીએ મેં કીધું વાહ પરિવાર તો જો છોકરો સીએ છોકરી સીએ બાજુ મેં એમની પત્ની બેઠે કીધું તમારી પત્ની કે એ સીએ અરે પત્ની છીએ શીએ મારી ચાર્ટર્ડ એકાઉન્ટ છોકરો છીએ છોકરી છીએ પત્ની છીએ બાજુ દાદીમાં એ છીએ હું ટેન્શનમાં આવી ગયો તમારો આખો પરિવાર છીએ કે હા હું કટિંગ કરું અને આ બધા બેઠા બેઠા છીએ સમજણ પડી તો પડી દરજી હતા હા પછી જ હોય ને પણ આજકાલ કેજરીવાલ સાહેબ કેજરીવાલે મુંબઈમાં યોજના લાયા કેવી યોજના એકી અને બેકી ઓડ એન્ડ ઇવન એક દિવસ એકી કાર ચાલો બીજા દિવસે બેકી કાર ચાલો બોલો હમણાં હમણાં એવા સમાચાર મળ્યા કે એવી યોજના આપણે ગુજરાતમાં લાવવાની જેવી પોણીની તંગી હોય ને એ વિસ્તારમાં સોમવારે પુરુષોએ નાવાનું મંગળવારે એને નાવાનું અમારો છોકરો ઊભો થયો કે સાહેબ અમાર છોકરો છોકરોને શનિ રવિને

એટલે જગ્યાએ લાડવા ખાવાની હતી લાડવા ખાતા તો ખાઈ ગયા પણ સમાચાર મળ્યા કે જલ્દી હેડો જલ્દી હેડો હું થયું કે ગૌરીશંકર વીહ લાડવા ખાઈ ગયા ત્યાં આરોટી ડોક્ટર તો દોડમ દોડ આયા કે ગૌરીશંકર શરમ આવે છે તમને આટલા બધા લાડવા ખવાય હવે મૂઢું પોળું કરો હું એક ટીકડી આલું દવાની ગોળી આલું એટલે તમાર પાચન થઈ જા એટલે ગોળી આવીને પછી ગૌરીશંકર બોલ્યા કે સાહેબ મેં તો કોઈ નહીં કાઢ્યા આ બાજુમાં કૃપાશંકર બત્રી ખાઈ છો હું વાત કરો છું એવી ડૉક્ટરનો તો પાછું ફોન આવ્યો કે કૃપાશંકરના પેટમાં તકલીફ છે દોડો ડૉક્ટર તો જા કૃપાશંકર જોડે કે શરમ આવે છે બત્રી લાડવા ખવાઈ કરો મઢું પોરું હેડો આ ટીકડી આલું એટલે તમને આરામ થઈ જાય કે સાહેબ ટીકડી આલીન પછી કે સાહેબ મેં તો બત્રીસ કાઢ્યા હિ બાજુમાં ઉમાશંકર પિસ્તાલી ખાઈ જાય કે હું વાત કરો છું સમાચાર આવ્યા ઉમાશંકરના ઘેરથી ડૉક્ટર તો દોડ ઉમાશંકર જોડી ગયા કે ઉમાશંકર સરમ એટલા બધા ખવઈ હવે મોઢું પોરું કરો હું આ ગોરી આલું એટલે પાચન થઈ જા ઉમાશંકરે જવાબ આવ્યો સાહેબ મૂઢું પોરું થતું હોત તો એક લાડવો નાખો પહેલા લોકો આવું ખાતા ન તો જો કે મરવા પડ્યો અહીં તોય ચાલ્યા કર એક થિયેટરમાં એક ભાઈ પિક્ચર જોવા જ્યો પિક્ચર જોવા જ્યો ને એટલે બાજુમાં એક ડોશીમાં બેઠેલો તો ચાલુ પિક્ચરમાં ડોશીમાં ઘડીક થાય અને બોટલ લઈ અને મૂઢ અડારીને ઘડીક થાય મૂકી પાછો ઘડીક થાય મૂઢ અડારી ઘડીક થઈને મૂકી છોકરો આ બધું જોઈ દેલો છોકરો કંટાળ્યો કે આ ડોશી ચાંદનીએ મિરિંડા પીવો ઘડીક થાઈને મૂકો છે ઘડીક થાઇને પીવે છે આખા પિક્ચરમાં મારું ધ્યાન એના તરફ જાય છોકરાએ તો બોટલ ઉઠાવી ગટ ગડ 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 ગડગડ આખી પી જો ચાંદનીએ મંડી મિરિંડા પીવીતી નહીં તો ડોશી હું આમું જોયું કે શું કર્યું કે તમારે મિરિંડા પી ગયો તમે ચાંદનો પીતો નહોતો ઓ ગોમના દોર મિરિંડા નહોતી પણ મને ગરફા આવી ને તેવા બોટલ થૂકવા લાગી આવા છોકરા અમારે આખી આખી મહેનત એક છોકરું બીજા છોકરા કે મારા પપ્પા તો હા બીકણી શું કે રોડ ક્રોસ કરવાનું હોય ને ચેટલા બીવી મારી વાઘરી ચાલીને હેડી આવડા મોટા પૂછ્યા કે મારા પપ્પા બીજું છોકરું કે મા ભાઈ હો ને મા ભાઈ હો ને આખા દાડામાં હાથ વાર કપડો બદલો કે હું વાત કરી તારો ભાઈ એટલો બધો પૈસાવાળો ક દિવસમાં હાથવાર કપડો બદલો એમ ચેવડો હો કે મા ભાઈ હજુ સો મહિનાનો જ છે સો મહિનાનો હોય ને તો હાથવાર નહીં હવામાન ખરાબ હોય ને તો ચૌદ વાર એ કપડો બદલો બાળક છે ભાઈ બાળકનું કોઈ નકતું નહીં અમેરિકન આપણા દેશમાં આવ્યો ને એટલે બધું જોતો જોતો ઘરમાં આવ્યો ને એટલે આપણે જોજો તમે ગોમડામાં ઘરના દરવાજા લીંબુ મરચાં લટકાયેલા હોય એટલે પેલો અમેરિકાવાળું કે વોટ ઇઝ ધીસ એટલે આપણો ઇન્ડિયાવાળો કે આ એન્ટી વાયરસ છે ઓહો હો વેરી માય આપણું એન્ટી વાયરસ તો લબડાય પણ આજકાલ લોકો એચપી એટલે હરખ પદુડાથી વધારે ખડતા હોય છે કે ભાઈ શિયાળાની કડકડતી ઠંડીમાં હું રોડ ઉપરથી જતો હતો તો બિલાડી હવાર હવારમાં આવી ઠંડીમાં ઠંડાપોણીથી બિલાડી નવરાવતા મેં કીધું ઓય તમે આ શું કરો છો આ તમારી બિલાડી મરી જાહ મને કે ના મરો હા તો આપણી બિલાડી મેં કીધું પણ આ શિયાળો છે આટલું ઠંડુ પોણી હો આવી રીતે ના નવરાવાય તમારી બિલાડી મરી જા મને કે ના મરો તમ તાર તમે હાડ્યા જો હું તો જતો રહ્યો વર્ત પાસો પાછો આવ્યો બિલાડી મરેલી પડેલી આ ભાઈ આમ હાથ મેં રોતા હતા મેં કીધું મારું નામ માન્યા ને હું નહોતો કહેતો તમે આવા પોણીથી નવરાવો તો બિલાડી મરી જ જાય મને ક્યાં નવરાવાથી ના મરી મેં કીધું તો નવરાયા પહી મી બે હાથે ન્યાચોય તો મરી જ આવા માણસો પડ્યા છે અંતમાં ખરેખર હાસ્ય જીવનમાં જરૂરી છે સરસ મજાનો આપ સૌ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એ બદલ આપ સૌનો દિલથી આભાર હંમેશા જીવનમાં હસતા રહેજો મસ્ત રહેજો સબકે દિલ મેં આપની જગ બનાતે રહીએ ક્યાંય ભૂલથી હોય તો માફ કરજો દિલ સાફ કરજો આવજો આભાર જય ગોગા એન્જોય લાઈફ વિથ સ્માઈલ